राजचंद्रमहं वंदे तत्तलोचनदायकं कल्याणपादपारामं श्रुतगंगाहिमाचलं विश्वांबोजरविंदेवं वंदे श्रीनाथनंदनम् अज्ञानातिमिरांधानां ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं तस्मै श्री गुरवे नमः। सत्श्रुत ने नमस्कार, तारक त्रिपुटी ने नमस्कार, असीम उपकारी आत्मा ने नमस्कार, मावित्रों ने नमस्कार, मावित्रों समान मुरब्बियों मुमुक्षों ने नमस्कार, प्रत्येक शुद्ध आत्मद्रव्य ने नमस्कार। परम कृपाणु देव प्रणीत वचनामृतचि पत्रांक 879 मोहमयी अषाढ़ सुद आठम रवि विक्रम संवत 1955 तारीख 16/7/1899। प्रस्तुत पत्र विरमगाम निवासी मुमुक्षु श्री सुखलाल भाई छगन भाई ने लखायो छे। पत्रना मूर्धन्य स्थाने मूक्यु छे ओम। क्रियाकोश एथी बीजो सरल नथी, विशेष अवलोकन करवाथी स्पष्ट अर्थ थशे। परम कृपाळु देवे सुखलाल भाई ने किशनदासजी कृत
ક્રિયાકોશ નામનો ગ્રંથ છે, પુસ્તક છે, આજે પણ જલ્દી મળી શકતું નહોતું, જે પરમશુદ્ધ પ્રભાવક મંડળથી છપાયું છે એટલે મળી શકે છે અગાસાશ્રમથી, પરંતુ વર્ષો પહેલાં એ અપ્રાપ્ય એવા ગ્રંથને પ્રાપ્ય બનાવ્યો અને પરમકૃપાદેવે એમને અનુવાદ કરવાની, એના સારાંશ રૂપે લખવાનો, નિબંધ લખવાની જે સૂચના, ભલામણ કે આજ્ઞા કરેલી, એના અનુસંધાનમાં જવાબમાં સુખલાલભાઈ કહે છે કે મને શું આવડે, અથવા તો મને અઘરો લાગે છે, અથવા તો ક્રિયાકોષના કર્તાની શૈલી સમજવી વિકટ છે. વાત તો સાવ સાચી છે, એ ભાષા જ જુદી છે, સમજવું અઘરું છે, છતાં કૃપાદેવે કોઈને નહીં ને એ સુખલાલભાઈને જ કરવાનું કહ્યું છે, અને શ્રુત પ્રેમી છે, શ્રુત વાત્સલ્ય ધરાવે છે. તો ક્રિયાકોષ એનાથી બીજો સરળ નથી. કોઈ બીજી કોપી, કોઈ બીજાનું લખેલું અથવા કોઈક જગ્યાએ સરળ ભાષામાં લખાયો હોય તો સારી વાત છે. એમ પૂછાવ્યું છે કયું છે, તો કૃપાદેવ કહે છે કે એનાથી બીજો સરળ નથી, એટલે કે એ પોતે જ સરળ છે, એનાથી વધારે કોઈ સારો સરળ છે જ નહીં અને બીજો કોઈ છે જ નહીં, માટે તમે લખો, એમાંથી લખજો. વિશેષ અવલોકન કરવાથી સ્પષ્ટ અર્થ થશે. તમે વધારે વધારે વાંચતા વિચારતા જશો, અવલોકન કરશો, બારીકાઈથી અવલોકન કરશો તો અર્થ સ્પષ્ટ થતા જશે, ધીમે ધીમે બધું સમજાતું જશે. સળંગ વાક્ય ન સમજાય, સળંગ પેરેગ્રાફ ન સમજાય, પરંતુ આપણે એક એક વાક્યનો એક એક શબ્દ છૂટો પાડીએ, કેટલીક વખત અક્ષર પણ છૂટો પાડીએ, પદચ્છેદ કરીએ, એનાલિસિસ કરીએ, પૃથક્કરણ કરીએ અને પોઝ લેતા જઈએ, અટકતા જઈએ, અને પછી જેમ આપણને સુગમ થતું જાય છે, સરળ થાય છે, સમજાય છે, તેમ જ આ સુખલાલભાઈને પણ ક્રિયાકોષ બાબતની આજ્ઞા છે કે તમારે કરવાનું તો છે, સીધી ભાષામાં આવડે કે ન આવડે, વહેલું કે મોડું, તમારે જ કરવાનું છે. તો કે વિશેષ અવલોકન કરવાથી તમને સ્પષ્ટતા થતી જશે. શુદ્ધાત્મ સ્થિતિના પારમાર્થિક શ્રુત અને ઇન્દ્રિય જય બે મુખ્ય અવલંબન છે. જો આગળ જવું હોય 12મા ગુણસ્થાનક કેવલ જ્ઞાન સુધી પણ ષટશ્રુતનું અવલંબન છે, તો 4થા ગુણસ્થાનક સુધી સમ્યક દર્શન સુધી પણ ષટશ્રુતનું અવલંબન તો છે જ. તો કે શુદ્ધ આત્મસ્થિતિ જેને પ્રાપ્ત કરવી છે તેના માટે પારમાર્થિક શ્રુત, એટલે કે શ્રુત પરમાર્થ રૂપે મોક્ષે લઈ જાય તેવા રસ્તે સમ્યક દર્શન રૂપે પરિણમી જાય, તેને ભાવશ્રુત અથવા પારમાર્થિક શ્રુત કહેવાય છે. પરમાર્થને લગતી જે શાસ્ત્રમાં વાત છે તે પારમાર્થિક શ્રુત, એનો સીધો સાદો અર્થ કે જેમાં વૈરાગ્ય, ઉપશમ અને સમ્યક દર્શન થાય, આત્માનું સ્વરૂપ પ્રાપ્ત થાય એવા જે કોઈ સત્શાસ્ત્ર છે તે બધા પારમાર્થિક શ્રુત. શ્રુત તો બધા કહેવાય, દ્રવ્યાનું યોગ હોય, કર્ણાનું યોગ હોય, બધા જ હોય, ચરણાનું યોગ હોય, એ પણ ષટશ્રુત છે. પરંતુ આત્મા ઉપર લાવીને મૂકી દે કઈ રીતે, તો કે વૈરાગ્ય ઉપશમથી લાવી દે, તે તો કે એવા બધા છે, અને છેવટે મોક્ષ ઉપર લાવીને મૂકી દે, મોક્ષના રસ્તે ચડાવી દે, તે પારમાર્થિક શ્રુત છે. એથી વિશેષ અર્થ કે જેને પામવું છે તેને કે એ શ્રુત શ્રુત રૂપે પરિણમી જાય, એ દ્રવ્ય શ્રુત છે, સ્થૂળ દૃષ્ટિએ વચનામૃતજી છે, પરંતુ ભાવરૂપે પરિણમી જાય, ભાવભાષણ થઈ જાય, સમ્યક દર્શન થઈ જાય, નિજ સ્વભાવની પ્રાપ્તિ થઈ જાય, એ બધું પારમાર્થિક શ્રુત કહેવાય. તો કે પારમાર્થિક શ્રુત અને ઇન્દ્રિય જય એ બે મુખ્ય અવલંબન છે. ઇન્દ્રિયો પાંચે ઇન્દ્રિયના વિષય મુખ્યત્વે જીભ, બોલવામાં અને સ્વાદમાં બંને રીતે જીભનો ડબલ રોલ છે, અને જો એ રસાસ્વાદ જ ત્યજ્યો ન હોય, એટલે કે રસાસ્વાદ ઉપર વિજય ન હોય, તો પછી આ ઇન્દ્રિય જય નથી અને બીજી ઇન્દ્રિયોનો પણ જય કે વિષય થતને ઉપર વિજય થતો નથી, અને એ આપણને મોક્ષ માર્ગના રસ્તે લઈ જતું નથી. જો શુદ્ધાત્માની સ્થિતિ કરવી છે તો ઇન્દ્રિય જય, પાંચ ઇન્દ્રિયના વિષય જ્યાં જ્યાં ખડી રહીએ છીએ, અટકીએ છીએ, એના ઉપરનો પણ વિજય જોઈએ, અને સાથે સાથે પારમાર્થિક શુદ્ધ જોઈએ. બંને અવલંબન કીધા, બંને બાજુ લાકડી મૂકી બંને ટેકા લેવાના છે. એક લાકડીથી ચાલવું કદાચ આવડે, માંડ માંડ આવડે, પણ બે લાકડીથી ચાલવું અઘરું છે, એ સાચી વાત છે. અનુભવી કહે છે, શારીરિક દૃષ્ટિએ, બાહ્ય દૃષ્ટિએ પણ બંને બાજુ ટેકા હોય એના સાથે બેલેન્સ રાખીને ચાલવું ખરેખર અઘરું છે. એક ઉપર તો માંડ માંડ રાખે, એકની સાથે રાખે, આમ તો બે પગથી બેલેન્સ રાખવામાં પણ અઘરું છે, અને ચૂક થાય છે, પરિણામે જ ત્રીજા પગની જરૂર પડતી હોય છે, અને જે ત્રીજો ટેકો આવે છે પછી જો બંને લેવાના કીધા હોય તો મુશ્કેલી થાય છે. એ લોકોની ભાષામાં એમ આવે કે બંને બાજુ ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન થાય અને વાંધો ન આવે એ સુગમ છે, પરંતુ વાપરનાર જાણે છે, દર્દી જાણે છે કે ખરેખર એ અસુગમ થાય છે, અઘરું લાગે છે, એમાં બેલેન્સ રહેતું હોય તો એ નથી રહેતું, શરૂઆતમાં ઘણું વિકટ લાગે છે. શરૂઆતમાં કાળકૂટ વિષની પેઠે મૂંઝવે છે, એટલે કે મોઢામાં મૂકતા જ તૂટી જાય, તાળવું ફાટી જાય અને દેહત્યાગ થઈ જાય, પરંતુ પરિણામે અગાધ શાંતિ છે, ગંભીર સંયમ છે, તેને પરમ નમસ્કાર. એમ ઋષભદેવ ભગવાને પણ કર્યું છે, મહાવીર પ્રભુએ કર્યું છે, કૃપાદેવ પણ કર્યું છે અને કહ્યું છે અને કરી બતાવ્યું છે. એટલે શરૂઆતમાં વખતે મૂંઝવે,
કદાચ નાસીપાસ નિરાશ થઈ જવાય, પરંતુ હકીકતમાં વાસ્તવિક રીતે એનું ફળ તો અઘરું છે. કડવી દવાનું એમ જ છે, કડવા ઔષધ છે તે શરૂઆતમાં તો મૂંઝવે છે, મોઢા પર મૂકવા ગમતાય નથી, પરંતુ જ મૂકી દે છે પછી એનું પરિણામ કેટલું મીઠું, સુગમ અથવા તો જે જોઈએ તેવું અનુકૂળ આવે છે એમ જ આમાં છે. તો મુખ્યત્વે બંને ટેકા આપણે લેતા નથી. પારમાર્થિક શ્રુતનું કરવા જઈએ છીએ, સત્સુતનો અભ્યાસ તો ઇન્દ્રિયના જય નથી, ઇન્દ્રિયનો જય કર્યો છે તો પારમાર્થિક શ્રુતનો અભ્યાસ નથી, બંને સાથે જોઈએ છીએ. આ બે મુખ્ય અવલંબન છે એમ કૃપાદેવ કહે છે. સુદૃઢપણે ઉપાસતા તે સિદ્ધ થાય છે, અને દૃઢતાથી તીવ્રતાથી બે દોરા હોય કે બે વસ્તુ હોય કે બાંધવાનું હોય તો ગમે તેટલું કરીએ પણ બંધાતું નથી, અથવા જોઈએ તેવું બંધાતું નથી. પછી બિલકુલ સુદૃઢપણે મજબૂતપણે બંધાઈ જાય તો ગાંઠ સરખી લાગે અને તૂટે નહીં, છૂટો પડી ન જાય વગેરે વગેરે. અહીંયા પણ એમ જ છે કે સુદૃઢતાથી ઉપાસના કરવાની છે. સાચો શબ્દ દૃઢતા જ છે, દૃઢતા નથી. તો દૃઢ, મજબૂત, સ્ટ્રોંગર વધારે કરવાનું છે, જે હોય તેમાં સુદૃઢતા લાવવાની છે, સરખી રીતે મજબૂતાઈથી પક્કડ જોરદાર કરવાની છે, જમાવવાની છે. કોના ઉપર? પારમાર્થિક શ્રુત ઉપર અને ઇન્દ્રિયજય ઉપર. અને પછી ઉપાસના કરે તો તે સિદ્ધ થાય છે. સિદ્ધ શું ન થાય, સાબિત કેમ ન થાય? કરીએ તો થાય, જો કરીએ તો થાય, કર્યા પછી કરવું નહીં, જમ્યા પછી જમવું નહીં. એવી રીતે થઈ ગઈ હોય તો કરવાની જરૂર નથી. એવી રીતે કૃતકૃત્ય થઈ જવાય છે, સિદ્ધ થઈ જાય છે, આત્મા સાબિત થઈ ચૂકે છે. ઇતિ સિદ્ધમ, હું આત્મા છું અને મારું આત્મ સ્વરૂપ હવે સાબિત થાય છે એમ કરીને આપણે કહી શકીએ. પ્રભુ સિદ્ધ કરી બતાવ્યું, સ્વરૂપ સિદ્ધિ પામ્યા, આત્મસિદ્ધિ પામ્યા અને સિદ્ધાલયમાં પણ પહોંચ્યા. તો એ જ પ્રભુ કહે છે કે તમે તમારું આત્મ સ્વરૂપ પણ સાબિત કરી બતાવો, તમે આત્મા જ છો. બીજો બધો વડગાળ કે વડગણા છે, વિભાવ છે, વિભાવ પરિણતિ છે, વિષય કશાય છે, કાઢી નાખીએ, કચરો ખંખેરી નાખીએ એટલે વાસણ સાફ જ છે, વસ્તુ સાફ જ છે. આત્મા પણ એક દ્રવ્ય છે, એક વસ્તુ છે. વાત તો બધી બહુ સીધી રીતે સમજાઈ જાય તેવી છે. હે આર્ય, સુખલાલભાઈને થોડીક નિરાશા આવી ગઈ છે. જીવનમાં કોઈ કોઈક મૂડ ઉપર આવી હશે, એના કરતાં વધારે ક્રિયાકો સમજાતો નથી અને લખવાની આજ્ઞા આપી છે, અથવા તો જોઈએ તેવું હું લખી નહીં શકું, પણ કૃપાળુદેવને બધામાં એ યોગ્ય લાગ્યા હશે ત્યારે લખ્યું છે એમ માનીને આશીર્વાદ સ્વીકારીને ગણેશાય નમઃ કરી જ દેવું જોઈએ, કે શરૂઆત જ કરી દેવી જોઈએ આમ આપણે સમજી શકીએ છીએ. પરંતુ સુખલાલભાઈ પ્રયત્ન કરી જુએ છે કે કોઈ બીજાને કહે અથવા મને કંઈ સુગમ વસ્તુ આપે તો, પરંતુ કૃપાળુદેવ નાખીએ છે. હે આર્ય, હે ઉત્તમ પુરુષ, હે મોક્ષે જઈ શકે તેવો પુરુષ, હે સુખલાલભાઈ, નિરાશા વખતે મહાત્મા પુરુષોનું અદ્ભુત આચરણ સંભાળવું યોગ્ય છે. જ્યાં સુધીમાં મહાત્મા પુરુષો થઈ ગયા, સત્પુરુષો થઈ ગયા, આપણે મહાત્માની વ્યાખ્યા કરી હતી ગઈકાલે તેમ કે જેણે આત્મા જાણ્યો છે અને જે આત્મા જાણ્યા પછી તેમાં જ રમણ કરે છે તે જ ઉપયોગ મારીએ છીએ. નિષ્દિન જેનો આત્મામાં ઉપયોગ છે એવા સત્પુરુષની વ્યાખ્યા છે, તે જ મહાત્માની વ્યાખ્યા છે. તેવા જે કોઈ આજ સુધીમાં થઈ ગયા છે તેનું અદ્ભુત આચરણ સંભાળવું, યાદ રાખવું, યાદ કરવું કે ગજસુ કુમારે કેવી રીતે કર્યું હશે, રાજુલે શું કર્યું હશે, બીજા તો અનંતા સત્પુરુષો થઈ ગયા છે. તો એ બધા તીર્થંકર દેવ કે સત્પુરુષ કે સુશ્રાવક કે આનંદ કામદેવ વગેરે શ્રાવકની કેવી દૃઢતા હતી, સુદર્શન શ્રાવકની, શેઠની કેવી દૃઢતા હતી, એમ કોઈને કોઈનું અદ્ભુત આચરણ છે. અદ્ભુત શબ્દ જ મજાનો છે. આત્માને મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વમાં મૂકી દે એનાથી વિશેષ અદ્ભુત શું હોય. અનાદિકાળથી જે કરકર કરતા હતા, ફરફર કરતા હતા, એમાંથી આપણને સ્થિર કરી દે એનાથી વધારે રૂડું ભલું ને સમ્યક કાંઈ બીજું છે જ નહીં. એનું નામ જ સમ્યક દર્શન છે અને એ જ સૌથી જગતમાં મોટામાં મોટો લાભ છે. તો કે એ મહાત્મા પુરુષો અદ્ભુતતામાં કેમ આવ્યા, અદ્ભુત આચરણમાં કેવી રીતે આવ્યા? તો કે એમણે મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વમાં કેમ આવ્યા? તો કે સત્પુરુષની ઉપાસના કરી છે, વચનની ઉપાસના કરી છે, સદાચરણ સદવર્તન લાવ્યા છે, થયું છે અને પછી આવ્યા છે. વિકટ સંયોગોમાં, વિષમ ભાવના નિમિત્તોમાં જે સમવૃત્તિ રાખી શક્યા છે, સમભાવ રાખી શક્યા છે, જે નિજ સ્વભાવમાં મસ્તીમાં જ રહ્યા છે, પર તે પર એમ વિવેક કરી દીધો છે અને વિવેક કરવા માટે પણ એમની અદ્ભુતતા હતી, એનો પ્રયાસ જ કંઈ અદ્ભુત પુરુષાર્થ હતો એ વિચારવાનું છે. અદ્ભુત આચરણ એટલે અદ્ભુત પુરુષાર્થ છે અને તે સંભાળવાની જરૂર છે. સંભાળવું એટલે આપણે સામાન્ય રીતે યાદ કરવું કહી દઈએ, એ તો સ્મૃતિમાં લાવવું એમ કહેવાય. અહીંયા સંભાળવું કૃપાળુદેવ લખે એટલે જેમ તેમનો હોય, તો કે સમ વત્તા ભ્રૂ, અને સમ એટલે સમ્યક પ્રકારે બધી બાજુથી, અને ભ્રૂ એટલે ભરણ પોષણ કરવું, તે ભરી દેવું, તે ફિલિંગ કરવું, તે
પૂરણ કરવું તે એવી રીતે ભરી દેવું છે. એટલે ભરવું એટલે ભરણ પોષણ શબ્દ એમાંથી જ આવ્યો કે ભ્રુ એટલે બધી બાજુથી એને પોષણ મળે તેવું કરવું જોઈએ અને સત્પુરુષની વાતને ન્યાય આપવો જોઈએ. એ દૃષ્ટાંત વાંચતા એમ થાય કે આપણું જીવન પણ એવું જ કોઈક દૃષ્ટાંતમય હોય તો કેવું, અથવા તો એવું જ આપણને બોધ લાગે તો કેવું, આપણું આચરણ પણ એવું જ હોય તો કેવું, એમ કરીને આગળ જવાનું છે. ઉલ્લાસિત વીર્યવાન પરમ તત્વ ઉપાસવાનો મુખ્ય અધિકારી છે. પરમ તત્વ એટલે આત્મતત્વ, પરમાત્મ તત્વ, એને કોણ ઉપાસી શકે તો કે ફરીથી આવ્યું, ગઈકાલે પણ આવ્યું, આજે પણ આવ્યું, અનેક પત્રોમાં આવે કે ઉલ્લાસિત વીર્યવાન હોવું જોઈએ. વીર્ય કહેતા બળ, શક્તિ, સામર્થ્ય, પુરુષાર્થ, ઉત્સાહ, ઉલ્લાસ. અને ઉલ્લાસિત વીર્ય એકદમ પ્રફુલ્લિતતાથી કરવું જોઈએ, ભરપૂર ઉત્સાહથી કરવું જોઈએ, પૂરેપૂરા ઉલ્લાસથી કરવું જોઈએ. એટલે બધા કર્મ ચકચૂર થઈ જાય છે, બળીને ભસ્મ થઈ જાય છે, નિરાશાને અવકાશ જ નથી. નિરાશા શબ્દ આપણી મુમુક્ષુની આત્માર્થીની ડિક્શનરીમાં જ નથી. અહીંયા તો કૃપાળુદેવે શુકલાલભાઈને કહી દીધું કે નિરાશા થઈ તો કાઢી મૂકવાની છે, કે નિરાશા વખતે મહાત્મા પુરુષોનું અદ્ભુત આચરણ સંભાળવું યોગ્ય છે. અને તમે પણ ઉલ્લાસિત વીર્યથી એટલે પૂરા ઉત્સાહથી ખંતથી કરશો. આપણે એક જૂનો શબ્દ વિસરાઈ ગયો છે બોલવામાં લખવામાં, એ જે ખંત શબ્દ છે, એટલે ઉત્સાહ, ઉલ્લાસ અને પૂરા ખંતથી કરે, એટલે ત્યાં મહેનત મૂકે છે. આપણે ખંત એટલે મહેનત કહી દઈએ છીએ, પણ એ મહેનત ખંત કેમ બોલાય છે શબ્દ, તો કે ઉત્સાહપૂર્વકની મહેનત છે, ઉલ્લાસપૂર્વકની મહેનત છે, એટલે તેને ખંત કહીએ છીએ. અને તે મુખ્ય અધિકારી છે. આમ 40મા પત્રમાં આવી ગયું છે કે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર કોણ છે, તો 4 વિશેષણ મૂક્યા છે. વિશાળતા, સરળતા, મધ્યસ્થતા અને જીતેન્દ્રિયપણું એ તત્વ પામવાના ઉત્તમ પાત્ર છે. એટલે એક વિશાળતા એટલે વિશાળ બુદ્ધિ મૂકી, સરળતા મૂકી, મધ્યસ્થતા મૂકી અને જીતેન્દ્રિયતા મૂકી. આ 4 ગુણ જેનામાં છે, કોઈનામાં 1 છે, કોઈનામાં 2 છે, કોઈનામાં 3.5 છે, પણ 4 હોય, ભલે અંશે અંશે કે થોડા થોડા કે વધારે, પરંતુ તો એ તત્વ પામી શકે, આત્મા પામી શકે. આ કૃપાળુદેવનું ટંકોત્કીર્ણ જૈન પ્રવચન છે, એ 4 ગુણમાં ખામી જ છે. પહેલામાં પહેલી લગભગ સરળતા જ નથી હોતી, એટલે કે માયા કપટવાળું જ આચરણ છે. એટલે મોટામાં મોટો અવગુણ, પહેલામાં પહેલો અવગુણ એ જ છે. સીધું થવું પડશે, સ્ટ્રેટ ફોરવર્ડનેસ લાવવી જ પડશે. એ જે નિખાલસતા અને સરળતાનો સરવાળો કરીએ, પછી જીતેન્દ્રિયતા છે કે આ ભવનો પુરુષાર્થ છે, કે મારે 5 ઇન્દ્રિયના વિષય પર જીત મેળવવી છે, એ આ ભવે થાય. પરંતુ જે સરળતા છે એ તો કેટલીક પૂર્વભવની પ્રસાદી હોય તો જ આવી શકે છે, ન હોય તો પ્રગટાવી શકાય છે, પણ મહા મહેનતે મુસીબતે થાય છે, પણ કરવું તો પડશે. પણ મધ્યસ્થતા અને જીતેન્દ્રિયતા આ ભવનો પુરુષાર્થ છે. આગળ જઈએ. લિખિત અંગમાં શાંતિહિ, ઓમ ઓમ આવતું હતું, આજે સરવાળો કર્યો, મૂર્ધન્ય સ્થાને ઓમ અને લિખિત અંગમાં શાંતિહિ. પરમ શાંતિ અનુભવીએ છીએ, પરમ શાંતિના અનુભવમાં છીએ, શાંતિ જ વેદાય છે, શાંતિનો જ અનુભવ છે. કોઈ પૂછે કેવલ જ્ઞાન છે, આ કાળમાં છે, આપને કેવલ જ્ઞાન છે, એક જ જવાબ, સર્વોત્કૃષ્ટ જવાબ, પરમ શાંતિ અનુભવીએ છીએ. એ શાંતિ અને પરમ શાંતિ કેવલ જ્ઞાન વિના અનુભવી જતી નથી. આમ સામાન્ય શાંતિ કહીએ જુદું છે, એમાં પણ જો આપણને એટલું લાગે છે તો પછી પેલી શાંતિ અને પરમ શાંતિમાં કેવું હોય એ વિશે સમજવા યોગ્ય છે. ભલા ભલા મુમુક્ષુઓને કહ્યું છે, પ્રભુશ્રીજીને કહ્યું, અમદાવાદમાં પોપટલાલભાઈને કહ્યું, બીજાને કહ્યું, અનેકને 3-4 વખત કહ્યું છે કેવલ જ્ઞાનની બાબતમાં અને શાંતિની બાબતમાં, કે પરમ વિતરાગતા હોય તો જ એ પરમ શાંતિ હોય. પરમ વિતરાગતા અગર એકલી વિતરાગતા એટલે બીજું કાંઈ નહીં, પણ માત્ર 4થા ગુણસ્થાનવાળી દશા નહીં, પરંતુ કેવલ જ્ઞાન સહિતની વિતરાગતા, એટલે પરમ શાંતિ અનુભવીએ છીએ. આગળ જઈએ. પત્રાંક 880, મોહમયી અષાઢ સુદ 8મ, રવિ, વિક્રમ સંવત 1955, તારીખ 16/7/1899, એટલે કે એ જ તિથિ મિતિના દિવસે પત્ર લખાયો છે. પાત્ર બદલાય છે. પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીને લખાયેલો પત્ર છે, એટલે કે મુનિશ્રી લલ્લુજીને લખ્યો છે. પ્રભુશ્રીજી અત્યારે આ પત્ર લખાયો છે, પહોંચ્યો છે ત્યારે નડિયાદ ક્ષેત્રમાં સ્થિતિ છે, અને કૃપાળુદેવ મોહમયી એટલે મુંબઈ જવાનો યોગ બન્યો છે, ત્યાંથી પત્ર પાઠવી રહ્યા છે. પત્રમાં લખ્યું છે, ઓમ. બંને ક્ષેત્રે સુસ્થિત મુનિવરોને યથા વિનય વદન પ્રાપ્ત થાય. બંને ક્ષેત્રે એટલે જે 2 ગ્રુપ પડી ગયા છે, તો કે પ્રભુશ્રીજી નડિયાદમાં છે અને બીજું ગ્રુપ નજીકમાં હોય તો પીજમાં પણ હોય અને વસોમાં પણ હોઈ શકે, તો કે તેમને યથા વિનય વંદન પ્રાપ્ત થાય. પત્ર પ્રાપ્ત થયું, પ્રભુશ્રીજીનો પત્ર મળી ગયો છે, પહોંચમલી આપી.
સંસ્કૃત અભ્યાસ અર્થે અમુક વખતનો નિત્ય નિયમ રાખી પ્રવૃત્તિ કરવી યોગ્ય છે. સંસ્કૃત ભાષા શીખવાનું કહ્યું હતું, અંબાલાલભાઈ શીખી રહ્યા છે અને પ્રભુશ્રીજી સાથે પણ કંઈ વાત છે કે આ કાળની, એ વખતની ઇંગ્લેન્ડના મહારાણી ચક્રવર્તી વિક્ટોરિયા, ચક્રવર્તીની વિક્ટોરિયા એમ લખે કૃપાળદેવ, એ પણ જો આટલી મોટી ઉંમરે કોઈ નવી ભાષા, પરદેશી ભાષાનો અભ્યાસ કરી શકે, બીજા પણ ઘણા કરી શકે, તો તમે કેમ ન કરી શકો એમ કરીને સંસ્કૃત ભાષાના અભ્યાસ માટે વાત મૂકી છે. તો પ્રભુશ્રીજીને કંઈક સુગમ નથી એટલે પૂછાવ્યું છે. તો સંસ્કૃત ભાષા શું છે? તો કે બધી ભાષાની જનની છે. આપણે માનીએ છીએ એમ નહીં, હકીકતે દુનિયા આખીએ સ્વીકારેલું સત્ય સત્ય છે કે સંસ્કૃત રિફાઇન્ડ, એકદમ શુદ્ધ પરિષ્કૃત ભાષા જો કોઈ હોય તો તે સંસ્કૃત ભાષા છે. સુધારેલી, સુધરેલી, રિફાઇન્ડમાં બધું આવી ગયું, તે શિષ્ટ ભાષા, સંસ્કારી ભાષા, એ શુદ્ધ ભાષા છે. એને માટે ગિરવાણ ભાષા શબ્દ વપરાય છે કે ગિરી ગીરા, એટલે કે દિવ્ય ધ્વનિ ખરી ગીરી, અને એ જે ભાષા છે એના મૂળ તો કે સંસ્કૃત ભાષામાં છે એમ કરીને સંસ્કૃતને જનની કીધી છે. તો સંસ્કૃત ભાષાના અભ્યાસ માટે અમુક વખતનો નિત્ય નિયમ રાખી પ્રવૃત્તિ કરવી યોગ્ય છે. માત્ર સંસ્કૃત ભણવું ન ગમતું હોય તો આખો દિવસ, હું એમ નથી કહેતો કે સંસ્કૃત ભણ્યા કરો, 6-8 કલાક વાંચ્યા કરો, વ્યાકરણ સમજી લ્યો, મુખ્ય વાત સમજી લ્યો, 1-1.5 કલાક પણ અભ્યાસ કરો, 2 કલાક પણ કરો તો ન શું આવડે, એવા આશયનું કૃપાળદેવે કંઈ લખેલું છે. અને નિત્ય નિયમ રાખી જે કંઈ છે તે નિયમિતતાનું પ્રાધાન્ય કે મહાત્મ્ય છે. તો હંમેશા કરવું, એક દિવસ 10 કલાક વાંચી લેવું ને પછી 10 દિવસ વાંચવું નહીં એમ નહીં, મોટે ભાગે આપણે એવું કરતા હોઈએ છીએ એટલે આપણને પણ લાગવું પડે છે કે નિયમિતતાથી ધારેલી સફળતા વહેલી પાર પડે છે, વહેલી સિદ્ધિ થાય છે. નિયમિતતાથી કરેલું કોઈ પણ કાર્ય સફળતાને આપે જ છે. અંબાલાલભાઈ કે મારે 20 પાઠ થયા છે, કિલાભાઈને 11 પાઠ થયા છે, મુંદાસભાઈને 11 પાઠ થયા છે, હું એમને શીખવું છું, શાસ્ત્રીજીનો જોગ બન્યો નથી, સામાન્ય શિક્ષક પાસેથી શીખું છું. અંબાલાલભાઈને કંઈ સામાન્ય શિક્ષક પાસેથી શીખવા જેવું છે નહીં આપણી દૃષ્ટિએ તો, પરંતુ એમણે લખ્યું છે નમ્રતાથી કે માથે કોઈક જોઈએ, ગુરુ વિના જ્ઞાન નહીં એમ કરીને શિક્ષક રાખ્યા હોય, અને કદાચ કોઈ હોય પણ ખરું, શાસ્ત્રીજી જેવા જ કોઈ શિક્ષક હોય પણ ખરા, તો એ રીતે અભ્યાસ ચાલુ છે. તો પ્રભુશ્રીજીનું શું? એટલે પ્રભુશ્રીજીએ કંઈ લખ્યું હશે કે અમારે તો જોગ નથી કે સંજોગ નથી અથવા કેવી રીતે કરવું, તો કૃપાળદેવ કહે કે એમાં કંઈ ભૂલી જવાનું, મૂકી દેવાનું નથી, ચાલુ રાખવાનું છે. અને નિત્ય કહી દીધું એટલે રોજ કરવાનું છે. અપ્રમત્ત સ્વભાવનું વારંવાર સ્મરણ કરીએ છીએ. પ્રભુશ્રીજીને મંગલાચરણ એટલે 875માં પત્ર લખાઈ ચૂક્યો છે, આ 880માં પત્ર વાંચી રહ્યા છીએ. તેમાં 3 સ્વભાવની વાત આવે જ છે, અપૂર્વ, નિર્વિકલ્પ અને છેલ્લે અયોગી સ્વભાવ. અહીંયા વચ્ચે જે સ્વભાવ આવ્યો તે અપ્રમત્ત સ્વભાવ. સ્વભાવ તો જે છે તે છે, એક જ છે, એમાં ભેદભાંગા નથી, અભિન્ન છે, અભેદ સ્વરૂપે છે, આત્મા એક જ છે. પણ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર સમજવા માટે આપણે ક્રમથી લઈએ છીએ અને જુદું જુદું કરીને સમજીએ પણ છીએ, એવું જ સ્વભાવનું છે. તો અપ્રમત્ત સ્વભાવ કયો? તો કે અપૂર્વ સ્વભાવની પ્રાપ્તિ થઈ, એટલે કે અનંતકાળથી વિભાવ પરિણતિમાં જેવો કાણું પડ્યું, છેદ પડ્યો, પંક્ચર થયું, એટલે જે સ્વભાવની ધારા પ્રગટી ગઈ, સ્વભાવની ધારા તો હતી જ પણ સ્વભાવનું ભાન થઈ ગયું, એટલે ભાનપૂર્વકની ધારા શરૂ થઈ, એ અપૂર્વ સ્વભાવની પ્રાપ્તિ થઈ. પછી નિર્વિકલ્પ સ્વભાવ આવે છે અને ત્યાં વચ્ચે અપ્રમત્ત સ્વભાવ આવે છે, કે સ્વભાવનું ભાન તો કૃપાળદેવ કે છે જ, પણ અપ્રમત્ત સ્વભાવ હોવો જોઈએ, એટલે કે એક સમય માટે પણ આત્મ સ્વભાવથી ચ્યુત ન હોવા જોઈએ, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. તો કે 7મા ગુણસ્થાનક સુધી પણ જતા રહે, પરંતુ શ્રેણી માંડીને પછી જે છેલ્લે કેવળ જ્ઞાન હોવું જોઈએ કે એક સમય પણ બીજું કાંઈ નથી, એક સમયવર્તી ઉપયોગ અને એક સમયનું આતરું નહીં, તે દશાને અમે વારંવાર સ્મરણ કરીએ છીએ, કે અપ્રમત્ત સ્વભાવનું વારંવાર સ્મરણ કરીએ છીએ. એમ કરીને પ્રભુશ્રીજીને પણ કહી દીધું હોય કે અપ્રમત્ત સ્વભાવમાં આવવાનું છે. અપ્રમત્ત ગુણ ઠાણ લે રે મન મોહના રે લાલ, પૂજામાં ગાઈએ છીએ તે, કે 7મા ગુણસ્થાને કે જવાનું છે, 7મે જશે તો 7માના અંતે શ્રેણી માંડવા જેટલો પુરુષાર્થ થઈ શકશે, પરંતુ ત્યાં સુધી આવવાનું છે. અપ્રમત્ત યોગ એ ધન્ય રે દિવસ આ અહો પદમાં આવે છે, કે થાશે અપ્રમત્ત યોગ રે, એથી પણ આગળની દશા છે. અહીંયા અપ્રમત્ત સ્વભાવની વાત છે, તેનું વારંવાર સ્મરણ કરીએ છીએ.
કોઈક વખત કૃપાદેવ લખે કે જાગૃત સ્વભાવને ભજ, પરમ જાગૃત સ્વભાવને ભજ. તો જાગૃત સ્વભાવની પ્રાપ્તિ તો છે જ, પરમ જાગૃત એટલે બીજું કાંઈ નહીં પણ ઉત્કૃષ્ટ જાગરણ, ઉજાગર દશા, જે છેલ્લી તુરીય અવસ્થા, કેવલ જ્ઞાનની અવસ્થા. એટલે ત્યાં પણ એમણે અપ્રમત્ત સ્વભાવની જ વાત મૂકી, પણ પરમ જાગૃત સ્વભાવ લખ્યો, અહીંયા અપ્રમત્ત સ્વભાવ લખ્યો. એક એક શબ્દ સમજવા જેવો છે કે દશાના સોપાન પગથિયા કેવા સર કરતા જાય છે. તે પારમાર્થિક શ્રુત અને વૃત્તિ જઈનો અભ્યાસ વર્ધમાન કરવો યોગ્ય છે. તો પ્રભુશ્રીજીને કેટલાક સત્સૃતની આજ્ઞા કરી જ છે, આત્માનું શાસનની કરી, પદ્મનંદી પંચવિંશતિની કરી, કાર્તિકેયનું પ્રેક્ષાની કરી. આ ત્રણ ગ્રંથની તો હમણાં છેલ્લે વાત આવી જ છે, અને એક એક તોડી નાખે, ફોડી નાખે એવા છે, તો પછી ત્રણેય ગ્રંથનું પરિશીલન તો ક્યાં લઈ જાય? તો કે એ પારમાર્થિક શ્રુત છે અને વૃત્તિ જઈનો અભ્યાસ વર્ધમાન કરવો યોગ્ય છે. પાંચ ઇન્દ્રિયમાં જે કંઈ વૃત્તિ રહેતી હોય, તો કે પાંચ ઇન્દ્રિયના વિષયમાં આ પ્રભુશ્રીજીની વૃત્તિ હવે હોય, તો કે ના, વૃત્તિ જઈ એટલે જે કાંઈ વૃત્તિ જરાવાર માટે પણ બાહ્યાકાર્ય થાય તે કરવાની નથી. વૃત્તિઓનો ક્ષય કરવો એ 12 ઉપાંગનો સાર છે, ગહન છે, સૂક્ષ્મ છે, પણ અંતર્મુખ કરવાનું છે, બહિર્મુખતા નહીં જોઈએ. સતત અંતર્મુખ ઉપયોગ એ નિર્ગ્રંથનો પરમ ધર્મ છે. પ્રભુશ્રીજીને નિર્ગ્રંથ સુધી લઈ જવા છે. દેખીતા તો નિર્ગ્રંથ છે જ, બાહ્ય નિર્ગ્રંથ તો છે જ, અંતરંગ ગાંઠ પણ હવે જતી રહી છે, મિથ્યાત્વની ગાંઠ પણ ભૂકો થઈ ગઈ છે, ભાંગીને ભૂકો કરી છે કૃપાદેવે, એટલે એ પણ જતી રહી છે. એટલે અંતરંગ નિર્ગ્રંથ, બાહ્ય નિર્ગ્રંથ બંને હોવા છતાં જે પરમ નિર્ગ્રંથની દશા છે, કેવલ જ્ઞાન સુધીની દશા છે, અથવા તો સમ્યક દર્શનથી કેવલ જ્ઞાન સુધીની દશા છે, ત્યાં સુધી વર્ધમાન થવાનું છે, દશા વધારવાની છે. એટલે અહીંયા સાદી ભાષામાં લખ્યું કે વૃત્તિ જયનો અભ્યાસ વર્ધમાન કરવો યોગ્ય છે. વૃત્તિઓનો જય કરવાનો છે, સંપૂર્ણ જય, સંપૂર્ણ વિજય થાય તો જ સતત અંતર્મુખ ઉપયોગ રહે, નહીં તો સતત અંતર્મુખ ઉપયોગ રહેતો નથી. અંતર્મુખ ઉપયોગ એક તો થાય, થોડીક વાર થાય, ક્યારેક ક્યારેક થાય, મોટા ભાગનો સમય હોય, સતત ક્યારે રહે, કન્ટિન્યુઅસ ક્યારે હોય, અવિરત કે અનવરત ક્યારે હોય, નિરંતર ક્યારે હોય, તો કે એક સમય માત્ર પણ ચૂકે નહીં ત્યારે. તો એક સમય માત્ર ચૂકે નહીં એટલે કેવલ જ્ઞાન જ થયું કે બીજું કંઈ થયું? એક સમય પણ ઉપયોગ બીજામાં ન જાય, વૃત્તિ બીજામાં ન જાય, તે કેવલ જ્ઞાન છે. અને તે કરવા માટે બાહ્ય વૃત્તિનો સંપૂર્ણ ક્ષય થાય તો જ અંતરવૃત્તિ તો પ્રગટેલી જ છે, પડેલી જ છે, એ આપોઆપ પ્રકાશમાં આવી જાય છે, પૂર્ણ પ્રકાશમાન થઈ જાય છે. એટલે કે દેદીપ્યમાન સૂર્ય અથવા તો જાજ્વલ્યમાન જેને કહીએ, પ્રગટતો, ઝળહળતો, મધ્યાહ્નનો સૂર્ય તપે તેવી દશા આવી જાય છે. તો તે અભ્યાસ વર્ધમાન કરવો યોગ્ય છે. આમ પણ સમ્યક દર્શનમાં કહ્યું છે આત્મસિદ્ધિજીમાં કે વર્ધમાન અભ્યાસ થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. સમ્યક દર્શન થઈ ગયું તો ભલે થઈ ગયું, પછી દશા વર્ધમાન કરવાની છે. અને પછીની ગાથા આવે છે કે કેવળની જ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ, લિખિત અંગમાં કૃપાદેવે ઓમ મૂક્યો છે. એટલે પાછું પોતાની દશા તો જેમ છે તેમ નિર્વાહી છે, મેન્ટેન થઈ છે, વધતી જાય છે. એટલે ઓમથી વિશે શું લખે આગળ જઈએ. પત્રાંક 881, મુંબઈ, અષાઢવદ છઠ, શુક્ર, વિક્રમ સંવત 1955, તારીખ 28/3/1899 હોવું જોઈએ. આ પત્ર પણ પ્રભુશ્રીજીને જ લખાયો છે, પ્રભુશ્રીજી નડિયાદમાં જ બિરાજમાન છે. પરમ કૃપાળુ મુનિવર્યના ચરણ કમળમાં પરમ ભક્તિથી સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. કૃપાળુદેવે હવે આવા વિશેષણ યોજ્યા છે, છેલ્લા થોડાક વખતથી યોજે છે. અત્યાર સુધી તો તમે મુનિ મુનિશાના અથવા તો મુનિ કેવડાવો છો, પણ મુનિચર્યા છે, ઉત્તમ મુનિચર્યા છે, વગેરે વગેરે હતું. અને હવે એ જ કૃપાળુદેવ એક થોડાક દિવસમાં જ, થોડાક વખતમાં જ, જે સમય માત્રમાં મિથ્યાત્વમાંથી સમ્યક દર્શન થઈ ગયું, તે કલ્યાણમૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર કરીએ. તો કલ્યાણમૂર્તિ સમ્યક દર્શન જે ધરાવે છે તે પ્રભુશ્રીજીને પણ આમ જ હોય, આ એક વ્યવહાર વિનય છે. એટલે લખે છે કે પરમ કૃપાળુ મુનિવર્યના ચરણ કમળમાં, મુનિ પણ નહીં, મુનિવર્ય, મુનિઓમાં શ્રેષ્ઠ, મુનિવર બહુવચન મુનિવર્ય, એટલે કે પાછા પરમ કૃપાળુ પોતે એની બદલે મુનિવર્યને લખે છે કે પરમ કૃપાળુ મુનિવર્યના. એટલે કે પ્રભુશ્રીજીને આ બધા પ્રમાણપત્રો અપાય છે, આ જેવી તેવી વાત નથી, આપણા માટે બહુ જ અગત્યની વાત છે. પરમ કૃપાળુ પણ કયા, પાછા મુનિવર્ય કયા, કારણ કે સાત મુનિ છે તો એમાં શ્રેષ્ઠ છો, જે કોઈ બધા મુનિ છે એમાં શ્રેષ્ઠ છો, કેમ કે સમકિતને પામ્યા છો, દશા કરી ચૂક્યા છો એના ચરણ કમળમાં.
પરમ ભક્તિથી, જેવી તેવી ભક્તિ નહીં, સામાન્ય વ્યવહાર ભક્તિ છે એમ નહીં, વ્યવહાર વિનય છે એમ નહીં, પરમ ભક્તિથી, પરમ પદને આપે તેવી ભક્તિથી, એટલે કે તું જ મુજ એક સ્વરૂપમાં કોઈ ભેદ નથી, એ પણ પરમ ભક્તિ છે, પરાભક્તિ છે. આત્મા પરમાત્માનું એક થઈ જવું એ પણ પરાભક્તિ છે. અને અહીંયા પોતાનામાં અને પ્રભુ શ્રીજીના આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં કોઈ ભેદ નથી, એ પણ પરમ ભક્તિ છે. એ પરમ ભક્તિથી સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. હજી પણ એક વિશેષણ ખૂટ્યું તો સવિનય લગાડ્યું કે વિનય શું છે, તો કે વિનયતી અપનયતી અષ્ટકર્માણી. આત્માને કર્મથી મૂકી દે છે, આગો લઈ જાય છે, દૂર લઈ જાય છે. આઠે આઠ કર્મથી મુકાવી દે છે, તેનું નામ વિનય, તેનું નામ મોક્ષ. જીવને આઠે આઠ કર્મથી મુખ્ય આઠ છે, બાકી તો અનંત પ્રકારના કર્મથી આઘોટ લઈ જાય છે, દેહભાવથી દૂર લઈ જાય છે, સંસારભાવથી સદંતર વિરામ અપાવી દે છે. એ જે છે તેનું નામ આ પ્રમાણે છે, સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. એટલે વિનયની વ્યાખ્યા બીજી ઘણી થતી હશે, પણ આ સુંદરમાં સુંદર છે. એટલે વિનયપૂર્વક નમસ્કાર પાછા કરું છું નહીં પ્રાપ્ત થાય. સ્વીકાર જો આપણે કહીએ ને, હું તો મોકલું છું પણ મારા નમસ્કાર સ્વીકારશો જી, એમ પ્રાપ્ત થાય. આવતીકાલે રાત્રિના મેલમાં અત્રેથી ભાઈ ત્રિભુવન વીરચન સાથે પદ્મનંદી પંચવિંશતિ નામનું સત્શાસ્ત્ર મુનિવર્યના મનન અર્થે મોકલવાની વૃત્તિ છે. મુનિવર્યને જ પત્ર લખે છે અને મુનિવર્યના મનન અર્થે મોકલવાની વૃત્તિ, અર્થાત બીજા મુનિઓનું હું કંઈ કહેતો નથી, પરંતુ આપે મનન કરવાનું છે. આ અર્થ બેસી જાય અને આ અર્થ સમજી પણ જાય કે બધાને કહું છું એમ નથી, એ જેને પત્ર લખે છે એને જ છૂટા પાડીને કહે છે કે તમારું જ કામ છે. બધા બેઠા હોય, બધાની સાથે લખાતું હોય, પછી એમ કહીએ કે આપનું કામ છે, અને પછી એક બાજુ લઈ જઈને વાત કરીએ અથવા આપવાનું આપીએ, એવી જ રીતે કૃપાદેવ પત્રમાં લખતા લખતા પણ આ રીતે ભાવ કરાવી દે છે કે આ સત્શાસ્ત્ર મોકલું છું તે તમારા મનન માટે છે, તમારે વાંચવાનું છે, બીજાનું જે આજ્ઞા હોય તે જુદી છે. હવે આ ત્રિભુવનભાઈ વીરચંદભાઈ કોણ? બોમ્બેથી મેલમાં આવતા હશે ટ્રેનમાં, તો કે મોરબીના ત્રિભુવનભાઈ વીરચંદભાઈ નામના એક સુશીલ મુમુક્ષુ છે. કૃપાળુદેવને કૃપાળુદેવે એમને સુશીલ મુમુક્ષુનું વિશેષણ આપ્યું છે, તે આ ત્રિભુવનભાઈ વીરચંદભાઈ છે. મોરબીની હાઈસ્કૂલમાં શિક્ષક હતા અથવા તો કંઈક સર્વિસ કરતા હતા, અને એમને મોરબીવાળા મેજિસ્ટ્રેટ ધારશીભાઈ કુશળચંદભાઈ સંઘવીના નિમિત્તે કૃપાળુદેવના દર્શનનો સમાગમનો યોગ બને છે. પહેલી જ વખત મળે છે, પ્રતિથી આવે છે, દર્શન કરે છે, અને કૃપાળુદેવ કહે છે કે જાઓ આ સ્વામિનારાયણનું મંદિર બાજુમાં છે, દર્શન કરી આવજો. એટલે જરાય અવિશ્વાસ થતો નથી, અશ્રદ્ધા થતી નથી, અને જી પ્રભુ કે ભલે કે હાજી કે હમણાં જઈ આવું કે જે કાંઈ કીધું હોય તે, ને જાય જવા જાય છે, એટલે કે આજ્ઞાનું પાલન કરે છે એમ કરીને કૃપાળુદેવે કસોટી કરી હતી કે કૃપાળુદેવને વળી સ્વામિનારાયણ મંદિરની મોકલવાની આજ્ઞા કરે અને કાંઈ દલીલ કરે છે, તર્ક કરે છે એની બદલે કાંઈ વિકલ્પ નહીં, અને તરત જ કહે છે કે ભલે કે જી કે જેમ કયો તેમ. એ ત્રિભુવનભાઈ વીરચંદભાઈ, એની દશા ઘણી બધી આગળ હતી, ધીમે ધીમે ઘણી દશા થઈ જાય છે. ઘરના સાથે રહેવું કરવું ગમતું નથી, સંસાર ભાવ દેહ ભાવ છૂટી ગયો છે, ઘરનાને પણ જોઈએ તેવો સંતોષ નથી, અને છેલ્લે એટલે વિક્રમ સંવત 1956માં એમને કોલેરા લાગુ પડ્યો. મોરબીમાં જ સ્થિતિ છે, એટલે કે નેક્સ્ટ યર જ આ 1955ની વાત છે, એના પછી 1956માં અને કોલેરામાં એમનો દેહ ત્યાગ થાય છે. ત્યારે ઘરના કોઈએ સેવા કરી નથી, પરંતુ મુમુક્ષુજનો જ પહોંચી ગયા હતા, અને એમાં સમાધિ મરણ થયું, એટલે કે બધાના મંત્ર સ્મરણ સાથે અને બહુ સુંદર રીતે એમનું મૃત્યુ થયું, એટલે કે સમાધિ મરણ કહીએ તેમ. અને કૃપાળુદેવે પણ સ્વીકાર્યું છે કે આ સુશીલ મુમુક્ષુએ અન્ય સ્થાન ગ્રહણ કર્યું. એટલે કે એક ત્રિભુવનભાઈ વિશે તો એમ પણ લખ્યું છે કે જો તેનું વધારે આયુષ્ય હોત કે જીવ્યા હોત તો ચારિત્ર મોહનીય કર્મનો ક્ષય કરવા અવશ્ય પુરુષાર્થ કરત કે પ્રવર્તત. એટલે કેટલું બધું થયું કે દર્શનમાં તો ગયો જ હતો, પણ ચારિત્ર મોહનો ક્ષય કરી દેત કે વિજ્ઞાન સુધી પહોંચી જાય, અથવા તો છેક સુધી કે વધારે પડતું આગળ દશા થઈ જાય ત્યાં સુધીની વાત મૂકી છે. સમ્યક દર્શનથી ઘણું આગળ અને કેવલ જ્ઞાન થાત તો થાત, નહીંતર લગભગ ત્યાં સુધી પણ પહોંચી જાય, એમાં તો ચારિત્ર મોહની એનો ક્ષય જ લખ્યું છે. એટલે આપણે એનો અર્થ તો કેવલ જ્ઞાન જ થાય, આપણે ઘરનો અર્થ અર્થઘટન કરતા નથી, એ વિચારવા જેવું છે. અને તે ત્રિભુવનભાઈ હોઈ શકે, તો આ ત્રિભુવનભાઈ વીરચંદભાઈ
કેવી કેવી પ્રતિતિ થઈ જાય છે ને કેવો કેવો ટૂંક સમયમાં ફેંસલો લઈ લે છે. આ 1955માં આવી પ્રતિતિ થાય ને 1956માં તો દેહ છૂટી જાય. તો વર્ષમાં 12 મહિનામાં થોડા સત્સંગમાં 2 વર્ષમાં જે કાંઈ હોય તે 1-2 પત્રની પ્રસાદી મળી હોય કે 2-4 વાર સત્સંગ મળી હોય કે 1-2 આજ્ઞા મળી હોય અને કલ્યાણ કરી જાય એ વિચારવાનું છે. કે વસ્તુ સ્થિતિ તો સરળ છે, સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. સત સરળ છે પણ સતને બતાવનાર સત જોઈએ અને એને આચરનાર પણ જો આવી રીતે હોય તો એ કામ કાઢી નાખે છે. આ કાળમાં પણ કામ કાઢી નાખનારા છે, આપણને કેટલો બધો પુરુષાર્થનું બળ મળે છે, ઉલ્લાસ પૂરે છે એ વિચારવાનું છે. પદ્મનંદી પંચવિંશતિ એ શું? તો કે પદ્મનંદી નામના મુનિ થઈ ગયા છે. તેમણે જે શાસ્ત્ર લખ્યું છે તે શાસ્ત્રનું નામ આવડું મોટું નહીં બોલતા વનવાસી શાસ્ત્ર કહેવાય છે. કે વનમાં રહીને, નિવૃત્તિ ક્ષેત્રમાં રહીને, આશ્રમમાં રહીને શાંતિથી એનો અભ્યાસ થઈ શકે. ગુફામાં રહીને થાય, વન જંગલમાં રહીને થાય તો સૌથી સારું. તરત જ કસોટી આપવાનો વારો આવે કે સિંહ આવ્યો, વાઘ આવ્યો, ડર લાગે છે, મોતનો ડર લાગે છે, દેહને બચાવવાનો ડર છે અથવા તો પડી છે કે નથી પડી એ બધો ખ્યાલ આવે છે. તો આ વનવાસિક શાસ્ત્ર. બીજી કાંઈ ઝંઝટ જ નથી, શું બનાવવું, શું જમવું છે, ક્યાં જવું છે, કેમ કરવું છે. બીજો કોઈ સમયનો બાદ બંધન નથી માટે વનવાસી શાસ્ત્ર. મુનિવરો તો વિચરતા હોય અને લખતા હોય, વાંચતા હોય પણ મુમુક્ષુને પણ આપવાની છૂટ આપી કૃપાદેવે એ વિચારવા જેવું છે. એમાં જુદા જુદા 26 વિષય ઉપર 939 પદની અંદર બધું મૂકેલું છે. મોટું શાસ્ત્ર છે, વચનામૃતજીથી થોડું નાનું છે. એમાંથી કેટલાક ચેપ્ટર કે પ્રકરણ કે અધિકાર કયો એના અનુવાદ પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ ગુજરાતીમાં કર્યા છે, ગાઈ શકાય તેવા કર્યા છે. એમાંનો એક અધિકાર તે પદ્મનંદી મુનિની આલોચના. આપણે જે મોટી 14 અને પર્યુષણ વગેરે મોટા દિવસોમાં કરીએ છીએ તે સવારની આલોચના, એટલે કે પદ્મનંદી મુનિની આલોચના. બહિરાત્મ ભાવે હે પ્રભુ થયું ભ્રમણ ભ્રાંતિમાં ઘણું, એ પરમ પૂજ્ય બ્રહ્મચારીજીનો અનુવાદ, મૂળ લખનાર પદ્મનંદી મુનિ જેમણે પદ્મનંદી પંચવિંશતિમાં એ મૂકેલું છે. પૂજ્ય રાવજીભાઈ દેસાઈ થઈ ગયા આગા શાસ્ત્રમાં, એમણે પણ ઘણા અનુવાદ આ શાસ્ત્રના કરેલા છે, એટલે કે કેટલાક કેટલાક છૂટક છૂટક અધિકારના કરેલા છે અને આપણને ઘણું ઉપકારી થાય તેવું બધું છે. તો એ પદ્મનંદી પંચવિંશતિ, પંચવિંશતિ એટલે 25, એટલે અહીંયા 26 લખ્યું છે, એટલે એ જે શાસ્ત્રમાં અધિકાર છે તેનું નામ છે, એના અધ્યયનનું નામ છે, સંખ્યા છે. એ સત્શાસ્ત્ર મુનિવર્યના મનન અર્થે મોકલવાની વૃત્તિ છે, એટલે કૃપાદેવ પોતાની વૃત્તિ કહે છે. અગાઉ પણ મંગાવ્યું છે અને પછી મળી ગયું છે, હવે મોકલવાનો ભાવ છે. તો મેલ વખતે તમે સ્ટેશન પર આવવાનું કરશો. પ્રભુશ્રીજીને મેઇલ આવે ત્યારે, ટ્રેન આવે ત્યારે સ્ટેશન પર પુસ્તક લેવા જવું પડે એ કેવી વાત છે? આમ જુઓ તો કેવી આજ્ઞા છે. આ એક આજ્ઞા માનો કે આમાં મિસ કરી જાય તો ઘણું કલ્યાણ ચૂકી જાય, માં હું એવું સમજુ છું. ત્યાં સુધી એમને જ જવું પડે એવી વાત છે. તો એ જો જાય, જવાની બદલે ટપાલ મોડી મળે તો જુદી વાત છે. પણ માનો કે એ કોઈ કારણે ન જાય કે બીજાને કહી દે અથવા તો કાંઈક ગરબડ થઈ જાય કે હવે એ તો મળી જશે કે થઈ રહેશે, તો ચાલે ભલે નહીં. આ કલ્યાણ પણ આજ્ઞામાં કલ્યાણ પણ એ વખતે સ્ટેશન પર આવવાનું કરશો. ઘણી વખત પ્રસંગમાં સાંભળ્યું છે કે સ્ટેશન પર ટ્રેન જતી રહે અને પ્રભુશ્રીજી દોડતા દોડતા દર્શન કરતા હોય અને પડી પણ જાય, વચ્ચે કાંઈ આડું પણ આવી જાય, સ્ટોલ આવે, કોઈ પિલર આવી જાય, કોઈ વ્યક્તિ આવી જાય, એટલે કે ભાન ભૂલીને દોડતા હોય, નમસ્કાર કરતા હોય અથવા તો છેક છેલ્લે સુધી એમના પર દૃષ્ટિ હોય અને વસ્તુ તો છે હાથમાં પરંતુ એવું થતું. તો એ આવું જ કંઈક બહાનું તો નહીં પણ આવો જ કંઈક અવસર કે પ્રસંગ પડ્યો હશે કે જ્યારે આપણે કહી શકીએ, બાકી પ્રભુશ્રીજી રેલવે સ્ટેશન પર શું કામ જાય, થોડા કંઈ ફરવા જતા હતા, એટલે કે તે વખતે જવાનું બન્યું હોય, જ્યારે પણ મળવાનું દર્શનનું અથવા આવું કંઈક બન્યું હોય, તે જે 2-3 વાર બન્યું હશે તેમાંનું આ એક છે. તે ગ્રંથનું મનન કરી રહ્યા પછી પરમ કૃપાળુ મુનિ શ્રીમદ દેવકિરણ સ્વામીને તે ગ્રંથ મોકલાવશો. પહેલું તમે વાંચો અને પછી દેવકિરણજી મુનિને આપવાનું છે. અને એમાં પણ પરમ કૃપાળુ મુનિ દેવકિરણજી મુનિને પણ પરમ કૃપાળુ કૃપાળુદેવે અત્યારે લખ્યું છે, વધુ વિશેષ વિચારણીય છે. જે દેવકિરણજી મુનિને ખોટું લાગી જાય તેવો ઠપકો પણ આપ્યો છે અને એ જ દેવકિરણજી મુનિને અત્યારે પરમ કૃપાળુ મુનિ પણ કહે છે. બીજા મુનિઓને સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય, અર્થાત આ બેને પરમ કૃપાળુ કયા, બીજા પાંચને કયા નથી, સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. છતાં નમસ્કાર લખ્યા છે એ મહાપુરુષનો વિનય છે, નહીં તો બીજા મુનિને નમસ્કાર લખવાની શી જરૂર. તો કે વ્યવહાર વિનય પણ છે અને આમ પણ શિષ્ટાચાર ચૂકે તો શિષ્ટ પુરુષ નહીં. અહીંયા પત્ર પૂરો થઈ જાય છે.
पत्रांक 882, मुंबई, अषाढ़ वद आठम, रवि, विक्रम संवत 1955, तारीख 30/7/1899। आ पत्र मोरबी निवासी श्री मनसुखलाल भाई किरतचंद भाई मेहता ने लखायो छे अने तेवो श्री त्यारे अमदावाद हशे ए विचारवा जेवू छे। मनसुखलाल भाई तो मोरबी छे। चालो जे हशे ते। ओम, पत्रनी शुरुआत ओम करी छे अने पत्रमां शुं लख्युं छे ए विचारता पहेला आपणे મનસુખ ભાઈએ જે પત્ર લખ્યો છે તે મળી શક્યો છે તો એ આપણે વાંચીએ છીએ। એટલે કે મનસુખભાઈએ અષાઢવદ એકમના દિવસે પત્ર લખ્યો, તારીખ 23/7/1899। એ કૃપાળુદેવને મળ્યો અને કૃપાળુદેવે જે લખ્યો તે 30/7/1899, તો એ બરાબર બંધ બેસતો છે। એમણે લખ્યો છે પત્ર કે પૂજ્યશ્રી, એમને પણ છેલ્લે છેલ્લે જ સમાગમ થાય છે, 1955થી બરાબર થાય છે અને 1957માં તો નિર્વાણ થઈ જાય છે। તો એમણે લખ્યું એક જ વિશેષણ, પૂજ્યશ્રી આપનો કૃપા પત્ર સદાય ઈચ્છીએ છીએ। આપ લોકોત્તર કાર્યના પ્રવાસમાં જૈવંતા વર્તો અને એ માટે કુશળ આરોગ્ય રહો। નિસ્પૃહી મહાત્માના હૃદયમાં અનુકંપા વા લોકાનુગ્રહ સદા સ્ફુરી રહે એ અનુગ્રહ અમારા ભણી થાવો। અમારી વિવેક બુદ્ધિ પ્રમાણે વ્યાજબી લાગે એવી એક સૂચના કે વિજ્ઞપ્તિ આપને કરીએ છીએ તે આપ મહાનુભાવની દૃષ્ટિમાં યોગ્ય લાગે તો સ્વીકારશો। કૃપાદેવે નિવૃત્તિ લઈ લીધી છે પણ બીજા કોઈ કારણસર મુંબઈ જવું પડ્યું છે, પણ નિવૃત્તિ છે, આત્મસિદ્ધિજી શાસ્ત્રની રચના કરી દીધી છે, કેટલાક વ્રત નિયમ ધારણ કરી લીધા છે, તો હવે સર્વસંગ પરિત્યાગને શું વાર છે? એટલે મનસુખભાઈ કહે છે કે આપણે લોકોત્તર કાર્યના પ્રવાસમાં જૈવંતા વર્તો, હવે બધે ઘૂમવા માંડો, પ્રવાસ પર્યટન કરવા લાગો અને બધા જ જીવને બહુ જ કલ્યાણ થાય, લાભ થાય અને એવું તમને આરોગ્ય પણ ઈચ્છીએ છીએ અને તમે એવું કરો તો સારું। જેમ સૌભાગભાઈ વિનંતી કરનાર હતા એ જતા રહ્યા કે સર્વસંગ પરિત્યાગ તમે પણ લો ને અમે પણ લઈએ। હવે મનસુખભાઈને એમ થાય છે કે કોઈને કોઈ રીતે સર્વસંગ પરિત્યાગ ન લ્યો તો એમ નમ, પણ તમે મહાત્મા છો, નિસ્પૃહી મહાત્મા છો અને તમારા વચનનો અમને બધાને લાભ મળે, લોકોને લાભ મળે, લોકાનુગ્રહ, જેમ આનંદગંજી મહારાજ લોકાનુગ્રહ કરતા ગયા, ભલે સંઘ વચ્ચેથી જતા રહ્યા પરંતુ જંગલમાં વિચરીને પણ પદો રચીને વગેરે કરીને જ્યાં જ્યાં જરૂરી હતું ત્યાં કર્યો છે, તો આપ પણ એવું કંઈક કરો, એવો અનુગ્રહ અમારા પ્રત્યે થાવ। અમારી વિવેક બુદ્ધિ પ્રમાણે જે વ્યાજબી લાગે, ન્યાય પુરસ્સર લાગે તો એક સૂચના કે એક વિજ્ઞપ્તિ વિનંતી કરીએ છીએ તો યોગ્ય લાગે તો સ્વીકારશો। અહીંયા મહાનુભાવ લખ્યો છે એટલે કેટલીક વખત મહાનુભાવ, મહાશય આપણે કટાક્ષ દૃષ્ટિથી બોલીએ છીએ, મહાત્મા, મહાનુભાવ, મહાશય, કંકોત્રી પત્રિકામાં સુજ્ઞ મહાશય લખીએ છીએ, મહાનુભાવ બોલીએ છીએ, અહીંયા મહાનુભાવ મહાશયનો આશય અર્થ એક તીર્થંકર પણ થાય છે। ઘણા બધા વિશેષણ છે, 1008 વિશેષણ છે, એમાં મહાત્મા, મહાનુભાવ અને મહાશય એ બધાનો અર્થ તીર્થંકર છે, જેમ તેમ નથી, આ મહાનુભાવ કહી દીધું છે, સમજે તે સમજે, અને જે લખનાર સાક્ષર છે આ મનસુખભાઈ કિરતચંદભાઈ મહેતા, જેમ તેમ નથી, એટલે મોરબીના સાક્ષર છે એમની, પણ ખરેખર સાક્ષર છે, જેને કૃપાળુદેવે મોક્ષમાળામાં ફેરફાર કરવો ન કરવો એ બાબત સૂચના આપી છે, શાંત સુધારસનું અનુવાદ કરવાનું કહ્યું છે, એમણે આજ્ઞા પાડી પણ છે અને અનુવાદ કર્યો પણ છે। થોડા વખતના સમાગમથી થયેલ પ્રત્યક્ષ અનુભવથી અને પરોક્ષ પ્રત્યક્ષ હિત વાતો સાંભળવાથી કાળ અનુસાર આપનું જ્ઞાન અમિત છે એવી સહજ પ્રતીતિ થાય છે। થોડોક જ સમાગમ થયો છે અને મને પ્રત્યક્ષ અનુભવથી એમ લાગ્યું છે, પરોક્ષ રીતે પણ લાગ્યું છે, આપની વાતો સાંભળી છે એના પરથી પણ લાગ્યું છે કે આપનું જ્ઞાન અમિત છે। અમિત જ્ઞાન હંમેશા કેવળ જ્ઞાનને કહેવાય છે, આપણે અનંત બોલીએ છીએ પણ અમિત જ્ઞાન સમજનાર સમજી જાય કે પાર પામી ન શકાય, માપી ન શકાય તેવું, તો માપી ન શકાય તેવું જ્ઞાન તો જે છે તે છે, તે કેવળ જ્ઞાન છે એવી સહજ પ્રતીતિ થાય છે। અને એમ છતાં આપના નિરભિમાનપણા ઉપર દૃષ્ટિ જતાં અહો આશ્ચર્ય એવો ઉદ્ગાર નીકળે છે કે આટલી બધી સમર્થતા છે છતાં ઉન્મત્તતા નથી અને નિરભિમાનીપણું છે, એટલે કે સત્પુરુષ અટપટી દશાથી વર્તે છે જે 213માં પત્રમાં આવે છે તેમ, પરંતુ તમારું સામર્થ્ય કાંઈ જેવું તેવું નથી। આવો ઉપકાર બીજા ભાઈઓ ઉપર પણ થાવો એ અમારી વિજ્ઞપ્તિ છે।
તો મને પ્રતીતિ આવી ઉપકાર બુદ્ધિ વેદાય છે તેમ બીજાને પણ થાય એ અમારી વિનંતી છે. જડવાદમાંથી નીકળી નિત્ય કરતા અને ભોગતાના જીવ તેનો મોક્ષ અને તે મેળવવાના સાધનનું અસ્તિત્વ આ ઉપર ભાઈઓની આસ્થા થાય એ માટે આપની શક્તિના પ્રદર્શનની જરૂર છે. એટલે કે છ પદની શ્રદ્ધા બધાને થાય. આત્મા નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે, એના સાધન છે, સાધનનો બતાવનારો છે એટલે કે સદગુરુ કૃપાવદેવ છે, તો પછી બધું જ છે. તો આપની આત્માની શક્તિના પ્રદર્શનની જરૂર છે, બહાર આવે તેની બહુ જરૂર છે. શતાવધાન તો અન્ય ભાષા ભણ્યા વિના જાણવી વા એવા બીજા કાર્ય કરવા એ લૌકિક શક્તિથી થાય જ નહીં. એટલે કે અલૌકિક શક્તિને વરેલા છો, શતાવધાન કરી ચૂક્યા છો, 19 વર્ષની વયે કર્યા અને ફગાવ્યા પણ છે, તો હવે તો કે કીર્તિના મોહમાં ન ફસાવાય એટલે છોડી દીધા છે, પરંતુ હવે તમે કરો એવી કંઈક જરૂર છે એમ મનસુખભાઈને લાગ્યું છે, તે જણાવ્યું છે. અતિન્દ્રિય ગુણ અમુક અંશે સ્ફુરવાથી જ એ સંભવે છે. એટલે કે આ તો અતિન્દ્રિય જ્ઞાન છે. અતિન્દ્રિય જ્ઞાન કેવું ખોટું છે, ઓછું પડે છે શબ્દ, પણ કાંઈક કહેવું પડે કે ઇન્દ્રિયોથી આ ગમ્ય થાય તેવું નથી. એટલે ક્લેરવોયન્સ કહીએ છીએ તો એને અવધિ જ્ઞાન બધા કહી દે છે એમ કહેવું હોય તો એમ, પણ અહીંયા તો અવધિ જ્ઞાન કે અતિન્દ્રિય જ્ઞાનના ભાંગામાંય ન આવે. એટલે કે ઇન્દ્રિય જ્ઞાનથી જુદું છે. એટલે અતિન્દ્રિય જ્ઞાન ટૂંકમાં આત્મજ્ઞાન, આત્માની કોઈ અનંતી શક્તિ, હવે જે કહેવું હોય તે એનાથી આ થઈ શકે. બાકી શતાવધાન વિના પ્રયાસે, વિના આયાસે, વિના ભણીએ ગણીએ, વિના સાધનાએ થાય એ વાતમાં માલ નથી. બીજા કરતા હોય છે પણ એનો પ્રયત્ન પુરુષાર્થ સાધના હોય છે, દાયકાઓની સાધના હોય છે. જ્યારે અહીંયા કૃપાળદેવને કઈ જેવી સાધનાથી સહજ સ્વાભાવિક દશા હતી, તો એ અતિન્દ્રિય ગુણ અમુક અંશે સ્ફુરવાથી જ એ સંભવે છે. તો એવી અદ્ભુત શક્તિ જોવાથી હળું કર્મી જોનારના મનમાં આસ્થા આપના પ્રત્યે કેમ ન થાય, માટે આવા પ્રદર્શનની જરૂર છે. અમારી વિવેક બુદ્ધિ પ્રમાણે અમને વ્યાજબી લાગે છે. તે જીવો સમાગમમાં આવશે તો આપની વિવેકવાણી અમૃતમય જ લાગે અને અન્ય જીવો માટે પણ ઉપરનો રસ્તો ઠીક લાગે છે. એટલે કે સમાગમમાં આવવા માટે, આકર્ષવા માટે, આપના સન્મુખ થાય, આપના સુધી આવે એટલા માટે આ પ્રદર્શનની પણ કંઈક જરૂર છે. એટલે શતાવધાન જેવું કંઈક હોય તો એનાથી લોકોને લાભ થાય અથવા તો ઇમ્પ્રેસ થાય, પ્રભાવિત થાય એમ અમને ઠીક લાગે છે. જુઓ મનસુખભાઈના ભાવ કેવા છે. આ કીર્તિની કામના અયશણ આવીને ઊભી રહી છે. અમારી ઉપર ઉપકાર બુદ્ધિએ આપે લખેલ અન્ય વચનામૃતો વાંચતા વા ઉતારી લેવાનો અમારી ઉપર અનુગ્રહ થાય તો એમ કરવું યોગ્ય લાગે તો અમ ઉપર ઉપકાર કરશો. અમારા ઉપર જે કાંઈ ઉપકાર બુદ્ધિથી લખ્યું છે તે વચનામૃતો અમને તો ઉપકારી થાય છે, પણ એને ઉતારો કરી લેવાય અને તો પછી વાંચવા અથવા અમારી ઉપર અનુગ્રહ થાય તો એમ કરવું યોગ્ય લાગે તો ઉપકાર કરશો. એટલે કે બીજા બધા વચનામૃતો છે એ અમને મળ્યા નથી, મળી શકે તો કાંઈક કૃપા કરવા કરશો. લેખેતંગ ભક્તિવશ, ઉપકારવશ, સેવક મનસુખ વિદ્યમાન કિરતચંદના સવિનય જિંચાઈ જિનેન્દ્ર. મનસુખ અને કિરતચંદ પુત્ર અને પિતાની વચ્ચે વી લખવાનો, રસ્વ વી લખવાનો રિવાજ એટલે હતો કે હજુ મારા પિતાશ્રી જીવે છે એમ બતાવાતું હતું. એમનામ લખીએ તો નક્કી થતું નથી. આપણે આપણા નામની પાછળ પિતાશ્રીનું નામ લખીએ છીએ એમાં નક્કી થતું નથી કે પિતાશ્રી હવે હયાત છે કે કેમ, પણ વચ્ચે વી લગાડીએ એટલે ત્યાં વિનિત અર્થ નથી પણ વિદ્યમાન, એટલે કે મારા બાપુજી છે અને હજુ પણ છે, જીવે છે. એટલે કિરતચંદભાઈ પણ હજુ અસ્તિત્વમાં છે. અને જય જિનેન્દ્ર. કિરતચંદભાઈને કૃપાળદેવનો પરિચય કેવો હતો કે કૃપાળદેવ વમાણિયાની સ્કૂલમાં ભણે છે એ વખતે બાલ્યાવસ્થાથી અને પછી મોટા પણ થયા, તે દરમિયાન પોસ્ટમેનની સર્વિસ હતી કિરતચંદભાઈને. એટલે વમાણિયાની જે કાંઈ કયો તે પોસ્ટ ઓફિસમાં એ પોસ્ટમેન, અને એ વખતે પોસ્ટમેન એટલે જેવી તેવી નોકરી નહોતી કહેવાતી, ગવર્મેન્ટ જોબ ને સારી કહેવાતી હતી. SSC સુધી ભણ્યા હોય, ઇંગ્લિશનું એજ્યુકેશન હોય એને જે મળી શકતી વગેરે વગેરે, આજે આપણને એની કિંમત નથી પણ તે વખતે મોટી વાત હતી. અને એ કિરતચંદભાઈને કૃપાળદેવનું એ રીતે થોડુંક થોડુંક ઓળખાણ પડતું જતું હતું, પછી વિશેષ વિશેષ ઓળખાણ થયું, પછી પૂરું ઓળખાણ થયું. ચૈત્રવદ પાંચમના નિર્વાણ પહેલાં કિરતચંદભાઈ દર્શન કરવા ગયા છે, એટલે એ અઠવાડિયામાં એ ગયા છે ત્યારે એમણે આવીને મનસુખભાઈ પણ હવે મોટા થયા છે જેમને આ પત્ર લખાયો છે તે એને વાત પણ કરે છે કે હું તો જઈ આવ્યો અને મને તબિયત એટલે કે દેહ છે એ ક્રુશ થતો જાય છે, એટલે કાયાનો ભરોસો નથી,
એવું લાગ્યા કરે છે, પરંતુ એવો વિચાર કરવો પણ ગમતો નથી. એટલું જ નહીં, પરંતુ કાયા ગમે તેટલી નિર્બળ થતી હોય પણ આત્માની કોઈ શક્તિ પ્રભાવ અંજાઈ જવાય એટલો બધો છે, એટલે કે આત્મિક શક્તિમાં ઉમેરો જ થતો જાય છે. આ વિચારવા જેવી વાત છે. અને પછી એમ પણ કહ્યું કે કૃપાળુદેવે એવી હાલતમાં પણ તને મનસુખ યાદ કર્યો છે. મનસુખ નથી આવ્યો, મનસુખ શું કરે છે, મનસુખ કેમ છે, એમ 3-4 વખત પૂછેલું પણ છે. અને મનસુખભાઈ પછી દર્શનનો લાભ લે પણ છે, એ મનસુખભાઈની વાત છે. અને એ જ મનસુખભાઈને પણ કંઈ ને કંઈ લખવાનું કહ્યું છે. એમણે શાંત સુધારસનો અનુવાદ કર્યો, 24 કહ્યું હતું, એ કદાચ લખ્યું અથવા આપણને મળી શક્યું નથી, પણ કંઈક છે. પણ એમને કરેલી આજ્ઞા એ કિરતચંદભાઈને નથી કરેલી આજ્ઞા, મનસુખભાઈને કરેલી આજ્ઞા. એમના સુપુત્ર ડૉક્ટર ભગવાનદાસભાઈ એમણે 24 પછી સુંદર વિવેચન ભાષાંતર વગેરે કરેલું છે. પ્રગટ જેટલું થયું હોય તેટલું પણ છે ખરું, કર્યું છે ખરું. એટલે જુઓ કે આજ્ઞા આપી હોય છે તો આ પિતાનો સાચો પુત્ર વારસદાર. એ કૃપાળુદેવે આમને આજ્ઞા કરી હતી, એમને કેટલીક પૂરી કરી, કેટલીક નથી થઈ શકી એ એમના ચિરંજીવી ભગવાનદાસભાઈએ કરી. ભગવાનદાસભાઈને કૃપાળુદેવના દર્શન થયા પણ નથી, એ તો પછી એમના પુત્ર છે, તો પણ આટલું કામ કરી જાય છે, કલ્યાણ થઈ જાય છે. એમણે યોગ દૃષ્ટિ સમુચ્ચય પણ બહુ જ સવિસ્તર વિવેચન કરેલું છે, સુંદર કરેલું છે. એ પણ એક નંબરના સાક્ષર હતા. એટલે ભગવાનદાસભાઈનું પણ કોન્ટ્રીબ્યુશન ઓછું નથી. એમણે પ્રજ્ઞાવબોધ પણ ગદ્ય પાઠમાં લખવાની શરૂઆત કરી હતી, પછી પૂરી પણ કરી છે. અને એ વખતે અગાસ આશ્રમમાં બ્રહ્મચારીજીને જ્યારે કહેતા કે આપ કંઈ લખો છો પ્રજ્ઞાવબોધ તો મને વાંચવા મળે, તો બ્રહ્મચારીજી છપાયો નથી, હજુ તો લખાવવાની પ્રોસેસ ચાલુ છે, અડધો પોણો લખાયો હોય તો પ્રેમથી બધા પાના આપી પણ દે છે, હું લખું છું કે હમણાં નહીં કે પછી વાત, એવું કાંઈ નહીં. ભગવાનદાસભાઈએ લખીને વાંચીને પછી જાતે લખવાની શરૂઆત પણ કરી. પછી એમણે એમ પણ કહ્યું કે અહીંયા તો મારે આપે લખ્યું છે એવું જ લખાઈ જાય છે, એટલે કે એની જ ઇન્ફ્લુઅન્સમાં છું, એવું જ બધું આવે છે, બીજો કોઈ વિચાર આવતો નથી. પછી બોમ્બે જઈને કેમ પૂરો કર્યો છે અને એ પ્રજ્ઞાબોધ પણ છપાઈ ગયેલો છે. એટલે કે નાના નાના મોક્ષમાળાની જેમ ગદ્ય પાઠમાં પ્રજ્ઞાબોધ મૂક્યો છે. પછી બ્રહ્મચારીજીનો મોડો બહાર પડ્યો, પરંતુ પડ્યો છે આપણે જાણીએ છીએ, અને દરરોજ હમણાં તો એનો અભ્યાસ કરીએ છીએ. આગળ જઈએ કે આવા બધા પુરુષો થઈ ગયા છે આ કૃપાળુદેવ, કેવા કેવા જીવોનું કેવી કેવી રીતે ડિરેક્ટલી ઇન્ડિરેક્ટલી કલ્યાણ થઈ જાય છે, આશીર્વાદ વર્ષે છે, કૃપા વર્ષે છે, અને એ ફળીભૂત થાય છે. એ મનસુખભાઈ અત્યંત ચોકસાઈવાળા હતા. કિરતચંદભાઈ પોસ્ટમેન હતા અને મનસુખભાઈ બધું જ લખવામાં, નોંધી લેવામાં, યાદ રાખવામાં ઘણી જ ચોકસાઈ હતી. 2 કૃપાળુદેવની બધી ચર્યા એમણે જુદી જુદી રીતે નોંધેલી છે, એટલે કે દિવસ તારીખ વાર સાથે બધું મૂકી શકતા હતા. એટલે એમનો ઘણો અભ્યાસય હતો અને ઘણી શ્રદ્ધા પણ હતી કે એ પુરુષ ક્યાં જાય છે, શું કરે છે, અથવા તો આ અહીંયા ક્યાં હતા, અહીંયા ક્યારે હતા, બધું જ છે. એ મોડા જન્મ્યા હોય કે મોડા સમાગમમાં આવ્યા, પરંતુ નહીં તો પહેલેથી જ હોત તો ઘણું બધું આપણને નોંધ સાથે મળી શક્યું હોત, તારીખ વાર સાથેની નોંધ સાથે મળી શક્યું હોત. એવા આ મનસુખભાઈને હવે કૃપાળુદેવ સો ઉત્તર પાઠવે છે. વિચારીએ, મુંબઈ, અષાઢવદ 8 રવિ વિક્રમ સંવત 1955, પત્રાંક 882, ઓમ. મુમુક્ષુ તથા બીજા જીવોના ઉપકારને નિમિત્તે જે ઉપકારશીલ બાહ્ય પ્રતાપની સૂચના વિજ્ઞાપન દર્શાવ્યું, તે અથવા બીજા કોઈ કારણો કોઈ અપેક્ષાએ ઉપકારશીલ થાય છે, હાલ તેવા પ્રવૃત્તિ સ્વભાવ પ્રત્યે ઉપશાંત વૃત્તિ છે. કેટલાક મુમુક્ષુનો કે બીજા જીવના કલ્યાણ થાય એના માટે જે તમે મને બાહ્ય પ્રતાપની સૂચના વિજ્ઞાપન દર્શાવ્યું, જુઓ ક્યાંય લખ્યું કે સતાવધાન કરો કે પ્રદર્શન કરો, પ્રદર્શન શબ્દની બદલે એમણે ઉલટાવ્યો, સુંદર રીતે મૂક્યો, પ્રતાપ કહ્યું. પ્રતાપ એટલે પ્રભાવ, પ્રભાવ એટલે જે આપણે વ્યક્તિત્વ કે પર્સનાલિટી કે જે છાપ પડે છે તે. પ્રતાપ સામો જીવ, એમ નહીં મન વચન કાયા અને ઉપયોગ પર ચેષ્ટા ઉપર જાય ભાવ, ઉપયોગ જાય તો પોતે પણ પોતાના પ્રભાવ તળે આવી જાય. આ સત્પુરુષનો પ્રભાવ, બાહ્ય પ્રતાપ એટલે તમે મન વચન કાયાથી બાહ્યથી મને કેવો દેખાવ છું, શું કરું છું એ દેખાય, તે બાહ્ય પ્રતાપ કહેવાય. એની સૂચના વિજ્ઞાપન દર્શાવ્યું, એ તો બાહ્ય છે, પ્રદર્શન છે, સતાવધાનમાં શું યાદ રાખ્યું કે શું કર્યું. અને બીજા કોઈ કારણો કોઈ અપેક્ષાએ ઉપકારશીલ થાય છે, પણ હાલ તેવા પ્રવૃત્તિ સ્વભાવ પ્રત્યે ઉપશાંત વૃત્તિ છે. તમે એમને એવું લખો ન લખો કાંઈ લખ્યું નથી, અત્યારે એવી પ્રવૃત્તિ કરવાનો સ્વભાવ નથી,
મારી શાંત વૃત્તિ છે, ઉપશાંત વૃત્તિ છે, સમાઈ ગયા છીએ, હવે કાંઈ અત્યારે કરવું નથી. એટલે અહીંયા બાહ્ય પ્રતાપ કીધું એટલે મન વચન કાયાથી, અને જો જીવ સામે સુયોગ્ય હોય તો એની મન વચન કાયાની ચેષ્ટા સાથે આત્માનો ઉપયોગ, એ પણ ચેષ્ટા કહેવાય છે. હાવભાવ, ચેષ્ટા, સંજ્ઞા, ઇશારો આ બધા જ ઉપયોગને લાગુ પડે છે. તો કે એનો પણ જો એના ઉપર પ્રભાવ પડી જાય, એની ઇન્ફ્લુઅન્સમાં આવી જાય, એની અસર તળે આવી જાય, તો તેનું પણ કલ્યાણ થઈ જાય. એ વાત પણ અહીંયા મૂકી દીધી છે, એ કૃપાદેવે સ્પષ્ટ કર્યું, એ બાહ્ય પ્રતાપ કહી દીધો છે. છતાં ઉપકારશીલ કીધેલો છે એટલે આપણે વાંચવો પડે, વિચારવો પડે. પ્રારબ્ધ યોગથી જે બને તે પણ શુદ્ધ સ્વભાવના અનુસંધાનપૂર્વક થવું ઘટે છે. પ્રારબ્ધમાં હશે તો થઈ રહેશે, જેમ કરવું હશે એમ થશે, જેમ બનવાનું હશે તેમ બનશે. પણ એમાં પણ એવો ઉદય હશે, પણ મારે ચેતવણી આપી દીધી કે મારે મારા ઉપયોગમાં રહેવું જોઈએ, મારે શુદ્ધ સ્વભાવના અનુસંધાનપૂર્વક થવું ઘટે છે. મારે શબ્દ નથી એમાં, શુદ્ધ સ્વભાવના જેને પણ કરવું હોય તેને, પણ અહીંયા આપણે કૃપાદેવની જ વાત છે એટલે મારે, કે શુદ્ધ સ્વભાવના અનુસંધાનપૂર્વક થવું ઘટે છે. એને એના સ્વભાવનો દોર ચૂકી જાય, સ્વભાવનું અનુસંધાન ચૂકી જાય, ઉપયોગનું અનુસંધાન ચૂકી જાય તો પોષાય નહીં. એ શુદ્ધ ઉપયોગની જે પ્રાપ્તિ થઈ છે, ઉપલબ્ધિ થઈ છે, એ હવે એમાં ચૂક પડવી ન જોઈએ. ને આપણે જાણીએ છીએ કે આવા બધા પ્રોજેક્ટમાં, આવા બધા કામમાં એનાથી નીચે જવાનો વારો આવે છે, એ ઉપયોગ એમાં રહેતો નથી, એમાંથી ઉપયોગ કે વૃત્તિને બહાર કાઢવી પડે છે. એટલા માટે અનુસંધાન તૂટે છે, એટલે અનુસંધાનપૂર્વક થવું ઘટે છે. મહાત્માઓએ નિષ્કારણ કરુણાથી પરમપદનો ઉપદેશ કર્યો છે. જે તીર્થંકર ભગવાન, સત્પુરુષ, સદગુરુ જે બધા થઈ ગયા તે, એ બધાએ નિષ્કારણ કરુણાથી જ પરમપદનો એટલે મોક્ષપદનો ઉપદેશ કર્યો છે. જે પત્રમાં લખ્યું છે કે મોક્ષની વાત આપ કહો તો સારું, છ પદની વાત કહો તો સારું, તેથી એમ જણાય છે કે તે ઉપદેશનું કાર્ય પરમ મહત જ છે. ઠપકો આપવાની બદલે મનસુખભાઈની વાત એપ્રિશિએટ કરી છે, કદર કરી છે કે એ મહાત્મા પુરુષો થઈ ગયા અને આ ઉપદેશનું કાર્ય પણ મોટું જ છે, મહત છે. એટલે એમાં ના નથી, કરવા જેવું જ કામ છે, ઉપકાર કરવા જેવો જ છે અને મોટું કામ છે. સર્વજીવ પ્રત્યે બાહ્ય દયામાં પણ અપ્રમત્ત રહેવાનો જેના યોગનો સ્વભાવ છે, તેનો આત્મસ્વભાવ સર્વજીવને પરમપદના ઉપદેશનો આકર્ષક હોય તેવી નિષ્કારણ કરુણાવાળો હોય તે યથાર્થ છે. આવા ઉપદેશનું કાર્ય મોટું, મસમોટું, મહાનમાં મહાન છે. શરૂઆતના પત્રમાં કૃપાદેવે પત્રો શરૂ કરતા પહેલાં, મોક્ષમાળા પહેલાં 11-12-14 વર્ષની વયે લખાયેલા વચનમાં લખ્યું કે જે મહાકામ માટે તું જન્મ્યો છે તેનું અનુપ્રેક્ષણ કર. પોતે પોતાને સંબોધીને લખે કે તું મહાકામ કરવા માટે જ જન્મ્યો છો તો તું કરે છે કે કેમ. 11-12-14 વર્ષના ભગવાન લખે છે. એ મહાકામ એટલે શું? આત્મસિદ્ધિ. આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના એમ નથી કહેતી, પોતાના આત્માની સિદ્ધિ. એ આત્મસિદ્ધિ થઈ ગઈ, બધી જ દશા થઈ ગઈ, તો હવે પછી લોકો ઉપર પણ અનુગ્રહ ઉપકાર કરવાની વાત છે. કામ એક આત્માર્થનો, બીજો નહીં મનરોગ. પોતાનો આત્માર્થ સધાઈ ગયો તો બીજા પણ સાધી લે તેવી નિષ્કારણ કરુણા હોય છે. સમય સમયે, એક સમય માત્રના અનવકાશે આખો લોક સ્વસ્વરૂપ પ્રત્યે હો, અન્ય સ્વરૂપ પ્રત્યે ન હો. એ જે 430-31 પત્રમાં મૂક્યું તે જ વાત અહીંયા મૂકી કે બાહ્ય દયામાં પણ જીવો પ્રત્યે અપ્રમત્ત રહેવાનો જેનો યોગનો સ્વભાવ છે, કે એમાં પણ અમે અપ્રમત્ત રહીશું, એટલે કે એમાં આળસ કરી જાય નથી, બીજાનું ભલું ન થાય એમ ઈચ્છતા નથી. બીજાનું ભલું તો ગમે ત્યાંથી ગમે તેમ થાય, મને કેવલ જ્ઞાન મોક્ષ ન થાય તો કાંઈ નહીં, પણ કોઈક જીવને થાય, કોઈક પામો, હું પામો કે નહીં એમ કૃપાદેવ કહે. પોતાને તો છે જ, પણ આ તો વાત છે સમજવા માટે કે સમય માત્રના અનવકાશે, એક સમય પણ ખાલી ન જાય, ગેપ ના આવે અને બધા જીવ પામે, બધા જીવ પોતાના સ્વભાવમાં જ રહીએ, બધા જીવ સ્વરૂપમાં જ રહીએ અને કલ્યાણ સાધી જાય. તો એવો અપ્રમત્ત રહેવાનો જેનો, એટલે પોતાના જેવા જે કોઈ સત્પુરુષ છે, તે અહીંયા પરમ કૃપાળુદેવ યોગનો સ્વભાવ છે. તે આત્મસ્વભાવ સર્વજીવને પરમપદના ઉપદેશનો આકર્ષક હોય, એટલે કે સર્વજીવને પણ મોક્ષપદ મળે એવું જ અમારું હોય. આકર્ષણ એટલે રાગ અને દ્વેષ બંને આવે, ખેંચાણ હોય. અહીંયા રાગની વાત છે કે એને પણ પરમપદ કે મોક્ષે જવાનો જ રાગ પ્રગટે, પોતાના શુદ્ધાત્મા પ્રત્યે જ રાગ પ્રગટે, પ્રેમ પ્રગટે અને ભક્તિ પ્રગટે, એટલો આકર્ષક હોય છે. એવી નિષ્કારણ કરુણાવાળો સ્વભાવ હોય જ છે, હોય છે, તે યથાર્થ છે, હોવો જ જોઈએ એમ કહે છે. પોતાનો છે એમ અહીંયા નથી લખતા, પહેલાં લખાઈ ચૂક્યું છે કે અમારો સ્વભાવ આવો જ છે. સનાતન સંપ્રદાયના સત્પુરુષોની નિષ્કારણ કરુણાશીલ સહજ અવસ્થા હોય છે કે સમય માત્રના અનવકાશે સર્વજીવ કે કોઈ પણ જીવ પોતાના સ્વરૂપ પ્રત્યે હો, અન્ય પ્રત્યે ન હો.
પોતાના જ લોકમાં રહીએ, બીજા લોકમાં દૃષ્ટિ કરે જ નહીં, એટલે કે અલૌકિક ભાવે જ પ્રવર્તે એમ તો અમારી ભાવના હોય જ છે. ટૂંકમાં મનસુખભાઈના આ પત્રની એમણે સંમતિ આપી છે, પરંતુ શતાવધાન કરવાની સંમતિ આપી નથી. અમારા લક્ષમાં છે, જાણવામાં છે એમ પણ નથી કહી દીધું. એમણે કહી દીધું કે મારે પણ મારી દશા જેમ છે તેમ ટકાવવી જોઈએ, એટલે કે શુદ્ધ સ્વભાવના અનુસંધાનપૂર્વક થવું ઘટે. એટલે જો કદાચ એ કરવાનું થાય કે યોગ હશે, એવો ઉદય હશે, પ્રારબ્ધ હશે, તો શુદ્ધ સ્વભાવના અનુસંધાનથી કરીશ, બાકી નહીં. અહીંયા એ પણ સમજાઈ જાય છે, અહીંયા આ પત્ર પૂરો થઈ જાય છે. કેટલું બેલેન્સ રાખ્યું છે ભગવાને જોવાનું છે, કે ક્યાંય નહીં, સામાજીવને ક્યાંય ખોટું લાગે એમ નથી. આમાં આ પત્ર ન હોય તો આપણને આ સમજવો દુર્ગમ પડે કે મનસુખભાઈએ એવું શું લખ્યું છે કે જેથી કૃપાળુદેવે આ પત્રમાં આવું લખ્યું છે. મનસુખભાઈએ આવી વિનંતી કરી છે, નિવેદન કર્યું છે, તો આપણા લક્ષમાં આવે છે કે આ પ્રમાણે બધું છે, બાકી સમજાય નહીં. અહીંયા આ પત્ર પૂરો થઈ જાય છે. છ પદની દેશનાની જ વાત આવી કે જેની નિષ્કારણ કરુણાને સ્તવતા નિત્ય નિરંતર, એવા ભગવાન અમારા હૃદયમાં પણ પ્રગટજો, અને તો આપણને પણ આત્મ સ્વભાવની પ્રાપ્તિ થાય. એમાં આવે છે ને કે જેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે. તો આ નિષ્કારણ કરુણાને આપણે સ્તવીએ જ છીએ છ પદના પત્ર રૂપે, અને જો સમય સમયે એ સ્તવન કે એ સ્તવના કે ભાન રહીએ, તો આપણને તે જ સમયે આપણા આત્માનું ભાન પણ પ્રગટી જાય. એટલે કે આપણને ભગવાનની કરુણાનું જે મહત્તમ ધ્યાન થવું જોઈએ, લક્ષ થવું જોઈએ, તે ન થાય ત્યાં સુધી પોતાના સ્વભાવનું અનુસંધાન થતું નથી. એ કરુણાળુ પુરુષ છે એમ બોલીએ છીએ, ગાઈએ છીએ, માનીએ પણ છીએ, પણ એકદમ જ જ્યારે માનવામાં આવે, એ બોલતી વખતે, ગાતી વખતે કે સાંભળતી વખતે, અને આપણા ભાવ પલટાય જ જાય, તદ્દન દશા બદલાઈ જાય, ત્યારે કહેવાય કે આપણને પણ શુદ્ધ સ્વભાવનું અનુસંધાન થયું. અને એના માટે તો એમણે કહ્યું છે, આ કરુણાના ગાન શું કામ ગાવાનું છે, સ્તુતિ સ્તવના શું કામ કરવાની છે, તો કે જે કરુણાથી આપણને પણ આત્મસ્વભાવ પ્રગટી જાય. એટલે એ સુગમમાં સુગમ ઉપાય થયો કે એના ગુણ લાગતા આપણને આત્માના ગુણ પ્રગટી જાય, તો એનાથી સહેલું કાંઈ છે જ નહીં. આમ કહી દીધું હોય કે અમારું સ્તવન કરતાં કે આત્મપુરુષ કે શુદ્ધાત્માની ભક્તિ કરતાં તમને તમારો શુદ્ધાત્મા પ્રગટ થઈ જાય, તો એ તો કેટલી સહેલી વાત છે. એટલે તો આ બધા સ્તુતિ સ્તવન ગાઈએ છીએ કે કોઈક પ્રાતઃકાળમાં કે જે કાળે જે ભગવાનને સ્તુતિ કરતા હોય, ચૈત્ય વંદન કરતા હોય, તો બીજી બધી ઝંઝટ ભૂલીને જો એમાં ને એમાં રહી જાય, ભલે શબ્દ ભૂલી જાય એનો વાંધો નહીં, પરંતુ ભાવમાં આવી જાય, તો એ કરવા માટેનો તો આપણો પુરુષાર્થ છે. એટલે ભગવાને આ સ્તુતિ સ્તવન ગાવાની યોજના પણ એટલે જ કરી છે. ક્રમમાં ભક્તિનો છંદ ગાઈએ, ચાર સ્તવન ગાઈએ તો એમને ગાઈએ છીએ, અથવા જ્યારે પણ દર્શન કરીએ ને કોઈ ચૈત્યવંદ કરીએ, જીન પ્રતિમાજી હોય, કૃપાળુદેવના દર્શન કરે, તો એ શું કામ કરે છે કે શાંત થવા માટે કરે છે. ઝટપટ બોલીને હવે પછી આટલી વસ્તુ કરવાની છે, હવે પછી આ પ્રોજેક્ટ છે, એના માટે કરતા નથી. હવે પછી આ પ્રોગ્રામ છે કે નેક્સ્ટ નેક્સ્ટ પ્લાનિંગ છે, આયોજન છે, એમ વિકલ્પ સહિત કરીએ તો એમાં મેળ ન પડે. ઉતાવળ છે, જલ્દી પૂરો કરો તો ન મેળ પડે. પણ શાંતિથી બીજું કાંઈ જ કરવાનું નથી, આ જ કરવાનું છે એમ માનીને સઘળું ભૂલીને જો કરે તો એ કરવા જેવું છે. અહીંયા આ પત્ર પૂરો થઈ જાય છે. પત્રાંક 883, મુંબઈ, અષાઢ વદ 8, રવિ, વિક્રમ સંવત 1955, તારીખ 30/7/1899. સુખલાલભાઈ છગનભાઈને વિરમગામમાં સ્થિતિ છે અને આ પત્ર લખાયો છે. ઓમ નમઃ. શરૂઆતમાં જ મૂક્યું, બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત. એ વાક્યનો હેતુ મુખ્ય આત્મદૃષ્ટિ પરત્વે છે. સ્વાભાવિક ઉત્કર્ષ અર્થે એ વાક્ય છે. સમાગમના યોગે સ્પષ્ટ અર્થ સમજાવવા યોગ્ય છે. તેમજ બીજા પ્રશ્નોના સમાધાન માટે હાલ પ્રવૃત્તિ બહુ અલ્પ વર્તે છે. સત્સમાગમના યોગમાં સહજમાં સમાધાન થવા યોગ્ય છે. સુખલાલભાઈ જેવાને બિના નયન પદ તો મુકાઈ ગયું છે. આપણા માટે 254 એ અરસામાં આવી ગયું છે એમ કહીએ છીએ. 254 નથી પણ આગળ પાછળ છે, 258 હશે, તો કે એ બિના નયન પાવે નહીં આપણા માટે, અને 883. પરંતુ અહીંયા કૃપાળુદેવે પદ પણ મોકલી દીધેલું છે, પરંતુ આ ઉક્તિ યાદ કરી છે અને પછી મૂક્યું છે. શું કામ? તો કે આ પંક્તિનો હેતુ આત્મદૃષ્ટિ કરાવવા માટે છે, અમારા પ્રત્યે દૃષ્ટિ કરાવવા માટે નથી. સ્વાભાવિક ઉત્કર્ષ, સ્વાભાવિક કોઈ પણ આત્માની ઉન્નતિ, પ્રગતિ, આબાદી થાય, ચડતા ભાવ થાય, ચડતા પરિણામ થાય, એટલા માટે આ વાક્ય લખાયું છે.
સમાગમના યોગે સ્પષ્ટ અર્થ સમજાવવો યોગ્ય છે. પ્રત્યક્ષ સત સમાગમમાં તમને સ્પષ્ટતાથી આ અર્થ સમજાઈ જશે. શું અર્થ થાય? તો કે બિના નયન, નયન એટલે નેત્ર કે આંખ, એના વિના, બિના નયન કી બાત એટલે સમ્યક દર્શનની વાત સમજાતી નથી. તો કે દિવ્ય ચક્ષુ હોય તો જ સમ્યક દર્શન થાય છે કે સમજાય છે, અથવા સમ્યક દર્શનની વાત માટે ચર્મચક્ષુથી જોવા માત્રથી થતું નથી, પરંતુ એ દર્શનનો ઉપયોગ કે દર્શનનો અનુભવ આપણને પણ દર્શનથી થાય છે, એટલે કે સમ્યક નેત્રથી થાય છે. આંખ શુદ્ધ સાફ સાચી સારી હોય તો દૃષ્ટિમાં જે આવે તે બધું સમ્યક દેખાય છે, નહીં તો થઈ શકતું નથી. આ વાત અધૂરી રહે છે, આપણે પછી વિચારશું. નમસ્કાર હો હે પ્રભુ રાજચંદ્ર ભગવન, આત્મહિત હું સાધવા કરું યત્ન ધરિખંત. સજાત્મ સ્વરૂપ કર્મગુરુ.